તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 2 સપ્ટેમ્બર 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. સો આઈ એમ થ હાર્દિક પરમાર એન્ડ લેટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. શું તમે બધા તૈયાર છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? તમે ઇન્ટરેસ્ટેડ છો ને? સૌથી પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો એનસીઆરબીનો રિપોર્ટ આવી ગયો છે. એનસીઆરબી શું છે? તો કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. આ દર વર્ષે એન્યુઅલ એટલે કે દર વર્ષે એક રિપોર્ટ લોન્ચ કરે છે. આ રિપોર્ટની અંદર શું હોય? આ રિપોર્ટનું પહેલાં તો નામ શું છે? અત્યારે આ જે રિપોર્ટ આવેલો છે એનું નામ છે ક્રાઇમ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતની અંદર કેટલા ગુના થયા છે, ભારતના કયા રાજ્યમાં કેટલા ગુના થયા છે, પોલીસ સ્ટેશનમાં કેટલી એફઆઈઆર નોંધાયેલી છે, કયા પ્રકારના ગુના કયા છે. ક્રાઇમ્સ રિલેટેડ ડેટા રાખવાનું કાર્ય કોણ કરે છે? એ એનસીઆરબી કરે છે અને એ દર વર્ષે પબ્લિશ પણ કરે છે. તો અત્યારનો રિપોર્ટ આવેલો છે એની અંદર જાણવા મળેલું છે, શું જાણવા મળેલું છે એ જોઈએ. તો એની અંદર પહેલાં તો આ રોડ એક્સિડન્ટના કારણે જે મૃત્યુ થાય છે એમાં કેપિટલ નંબર 1 ઉપર છે, એટલે કે દિલ્હીનો નંબર 1 છે. દિલ્હીમાં એક્સિડન્ટના કારણે સૌથી વધુ લોકોના મૃત્યુ થાય છે. નંબર ઓફ એક્સિડેન્ટલ ડેથ્સ અને સ્યુસાઈડ 2019 અંદર સ્યુસાઈડના કારણે જે લોકો મૃત્યુ પામે છે એનો પ્રમાણ વધેલું છે, એવું પણ કહે છે એનસીઆરબીનો ડેટા કહે છે, બરાબર. અને એ પણ જાણવા મળેલું છે કે સધર્ન સ્ટેટ દક્ષિણ ભારતના રાજ્યો જે છે ત્યાં સ્યુસાઈડનું પ્રમાણ વધારે છે. આવું કોણે કીધું? એનસીઆરબીએ કીધું. એનસીઆરબી શું છે એ પણ આપણે જાણીશું. સ્યુસાઈડના અત્યારે આજે રિપોર્ટ આવેલો એ 2019 આવેલો છે, બરાબર. દર વર્ષે આ રિપોર્ટ લોન્ચ કરે છે. ક્રાઇમ ઇન ઇન્ડિયા એ ટાઇટલનું નામ છે. સ્યુસાઈડ કેસીસ જે છે એમાં વધારો થયો છે. એક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર્ડ એન્ડ ઇન્ક્રીઝ એમાં પણ વધારો થયેલો છે. 2018 મુકાબલે 2018 સરખામણીમાં વધારો થયેલો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો રિપોર્ટ છે. એનસીઆરબીનું ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખજો. રિપોર્ટની અમુક મહત્ત્વની બાબતો જોઈએ તો સ્યુસાઈડ ડેથ જે છે જેમાં માસ ફેમિલી લેવલના અમુક સમૂહમાં સ્યુસાઈડ કરતા હોય, જેમ કે ફેમિલીના 2-3 વ્યક્તિઓ એક સાથે સ્યુસાઈડ કરે એવા રિપોર્ટ પણ જોવા મળેલા છે. તમિલનાડુની અંદર સૌથી વધુ સ્યુસાઈડ થઈ છે. બીજા નંબરે આંધ્રપ્રદેશ, ત્રીજા નંબરે કેરળ, ચોથા નંબરે પંજાબ અને રાજસ્થાન. આવી રીતે સૌથી વધુ સ્યુસાઈડ થતા હોય એવું જાણવા મળેલું છે. તો જોઈ લીધું કે આપણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ ને કેરળ આ બધા સધર્ન સ્ટેટ દક્ષિણ ભારતના રાજ્યો છે, તો અહીંયા સ્યુસાઈડનું પ્રમાણ વધુ જોવા મળે છે. સ્યુસાઈડ્સ ઇન ધ કન્ટ્રી વેન્ટ અપ સ્લાઇટલી. સ્યુસાઈડના પ્રમાણમાં વધારો જોવા મળેલો છે. 97,000 જેટલા મેલ પુરુષોએ સ્યુસાઈડ કરેલું છે અને અમુક જે મહિલાઓ જે છે એમને પણ સ્યુસાઈડ કરેલું છે. સ્યુસાઈડ કરવાની અંદર જે પુરુષો જે છે એ 97,000 આજુબાજુ, એમાં મોટાભાગના ડેઈલી વેજ અર્નર્સ એટલે કે ટકનું લઈ અને ટકનું ખાવાવાળા, રોજે રોજનું કમાઈને રોજે રોજનું વેતન મળતું હોય. વેજનો મતલબ થાય વેતન. રોજે રોજનો પૈસા કમાઈને રોજનું ખાવાવાળા, ટકનું લઈને ટકનું ખાવાવાળા, એમનું સ્યુસાઈડ કરવાનું પ્રમાણ વધારે છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બીજા નંબરે આવે છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે જે આત્મનિર્ભર લોકો હોય, પોતાનો બિઝનેસ ચલાવતો હોય એવા લોકો બીજા નંબરે આવે છે સ્યુસાઈડ કરવાની અંદર. તો આ તમને ખબર હોય એનસીઆરબીનો રિપોર્ટ છે. જો કેપિટલ ટોપ્સ ઇન રોડ એક્સિડેન્ટલ ડેથ્સ એની આ એ પણ આપેલું છે. અનએમ્પ્લોયમેન્ટ જે બેરોજગાર લોકો જે છે એમનું પણ સ્યુસાઈડ જોવા મળેલું છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આજે આની અંદર જે રિપોર્ટ આપેલો હોય એ જે પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધાવેલી હોય, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પોલીસ સ્ટેશને જેટલા કેસનો રિપોર્ટ નોંધેલો હોય એનો જ ડેટા હોય. પછી એનસીઆરબી કંઈ બધે એને ઘરે ઘરે પૂછવાનો જ હોય. આ તો ખાલી પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર નોંધાયેલી હોય, જે રિપોર્ટ નોટ કરેલા હોય એનો જ રિપોર્ટ લોન્ચ કરે, ઘરે ઘરે પૂછવા જતા નથી, બરાબર. અનએમ્પ્લોયમેન્ટ લોકોમાં પણ સ્યુસાઈડનું પ્રમાણ વધારે જોવા મળે છે. 41,000 જેટલી મહિલાઓ ફિમેલ પણ જે છે એમને પણ સ્યુસાઈડનું પ્રમાણ વધેલું છે. હાઉસવાઈફ મોટાભાગની એમાંની કેવી હતી? હાઉસવાઈફ એટલે કે ઘર ચલાવતી મહિલા છે એમનું પ્રમાણ વધે. તો પુરુષોની અંદર આપણે શું જો હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો, આમાં તમારે એ નથી યાદ રાખવાનું કે કયું રાજ્ય સૌથી વધુ સ્યુસાઈડ કરે છે અને કયું રાજ્ય ઓલું છે પેલું છે. તમારે આનો ટ્રેન્ડ યાદ રાખવાનો છે. તો આપણે ટ્રેન્ડ શું જોયો? ટ્રેન્ડ એ જોયો કે પુરુષોની અંદર સૌથી વધુ સ્યુસાઈડ કોણ કરે છે? તો કે ડેઈલી વેજ, જે રોજનું લાઈન રોજનું ખાતા હોય, એટલે કે ટકનું લાઈન ટકનું ખાવાવાળા. બીજા નંબરે કહે તો કે જે આત્મનિર્ભર બિઝનેસમેન, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ હોય એ. મહિલાઓની અંદર કોણ સૌથી વધુ સ્યુસાઈડ કરે છે? તો હાઉસવાઈફ જે હોય એ. તો આપણે વિચારી શકીએ છીએ કે ભારતની અંદર મંદીનો માહોલ છે, લોકોને વ્યવસ્થિત રોજગારી મળતી નથી, પૈસા મળતા નથી, સરકાર પણ એની માટે કંઈ કરતી નથી, તો મંદી પૈસા આવું કંઈ મળતું નથી એના કારણે પુરુષો સ્યુસાઈડ કરે છે. જ્યારે મહિલાઓની અંદર આપણે એવું કારણ વિચારી શકીએ છીએ કે મહિલાઓની અંદર તમને ખ્યાલ હશે આપણે ઘણી બધી વાર જોયેલી છે ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા, મહિલાઓને માર મારવામાં આવે છે ઘરે, એમના પતિ સાથેના ઝઘડા, ફેમિલી સાથેના ઝઘડા, આ બધા થતું હોય તો એના કારણે મહિલાઓનું સ્યુસાઈડનું પ્રમાણ વધારે છે એવો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. આ ટ્રેન્ડ તમારે સમજવાનો છે. અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારીના કારણે પણ ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે. કેરાલાની અંદર 14% વધારો થયેલો છે.
બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્રમાં પણ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીના કારણે ઘણા લોકો સ્યુસાઇડ કરે. સ્યુસાઇડ બાય ધોઝ ઇન બિઝનેસ એક્ટિવિટીઝ વર, બિઝનેસમાં જોઈએ કે બિઝનેસના કારણે, બિઝનેસ પ્રવૃત્તિના કારણે સૌથી વધુ સ્યુસાઇડ થતા હોય તો એ મહારાષ્ટ્રની અંદર થતા હોય છે. ડેથનો રિપોર્ટ અહીંયા આપેલો છે કે જો અહીંયા 2015 થી 17 ને લાઇટનિંગ એટલે કે વીજળીના કારણે પણ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. તો બિહારની અંદર લાઇટનિંગ એટલે કે વીજળીના કારણે સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ બીજો નંબર આવે છે મધ્યપ્રદેશ, પછી ઝારખંડ અને ઉત્તરપ્રદેશ. બિહાર અને મધ્યપ્રદેશ બંનેની અંદર 400 લોકોના મૃત્યુ વીજળી પડવાથી, લાઇટનિંગના કારણે થયેલા છે. ટ્રાફિક એક્સિડન્ટ, ટ્રાફિક જામ થઈ ગયેલું હોય એના કારણે એક્સિડન્ટ થયેલા હોય એનો પણ ડેટા લોન્ચ કરવામાં આવેલો છે. સડન ડેથ, અચાનક મૃત્યુ થઈ ગયું હોય. પછી ડ્રાઉનિંગ, ડ્રાઉનિંગનો મતલબ શું થાય? ડ્રાઉનિંગનો મતલબ થાય ડૂબાઈ જવું. આપણે નદીમાં પૂર આવેલું હોય અથવા કોઈ પણ જગ્યાએ પૂર આવેલું હોય અને પાણીમાં ડૂબાઈ જવું એને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાઉનિંગ. એના કારણે પણ 7.9% લોકોના મૃત્યુ થયા છે. 7% પોઈઝનિંગ એટલે કે ઝેર આપવાથી અથવા ઝેરી કંઈક વસ્તુ કરડી જવાથી, સાપ કે એવું કંઈક કરડી જવાથી પોઈઝનિંગ, ઝેરના કારણે 5% લોકોના મૃત્યુ થયા છે. એક્સિડેન્ટલ ફાયર, અચાનક તે આગ લાગી જાય અને મૃત્યુ થયા હોય તો એમાં 2.6% મૃત્યુ થયા છે. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં અમદાવાદની શ્રેયસ હોસ્પિટલની અંદર જે કોવિડ હોસ્પિટલ હતી ત્યાં આગ લાગી ગઈ હતી. એની પહેલાં સુરતનું જે કોચિંગ સેન્ટર હતું ત્યાં પણ આગ લાગી ગયેલી હતી, બરાબર. અને મોટાભાગના જે ડેથ જે છે એ 18 થી 45 વર્ષની ઉંમરના લોકોના મૃત્યુ વધારે જોવા મળેલા છે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે. આ સિદ્ધાર્થ નામના વ્યક્તિ છે, સીસીડી કોફી, કેફે કોફી ડેનું તમે નામ સાંભળેલું હશે, એના માલિક હતા, એના ફાઉન્ડર હતા. તો આમને પણ થોડા સમય પહેલાં સ્યુસાઇડ કરી લીધેલું હતું, બરાબર. તો ત્યારે પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો કે એમને શા માટે સ્યુસાઇડ કરી લીધું ને એ બધું, બરાબર. પછી આ વીજળીની આપણે વાત કરી કે વીજળીના કારણે બિહારની અંદર સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે. તો વીજળી ભારતમાં સૌથી વધુ ક્યાં પડે છે એના વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, લાઇટનિંગ એક્સપ્લેઇન્ડ ઇન ગુજરાતી. આ વિડીયો તમે જોઈ શકો છો, આ એનું થંબનેલ છે. એમાં મેં દામિની એપ્લિકેશન વિશે પણ ચર્ચા કરેલી છે કે દામિની એપ્લિકેશનના પોઝિટિવ શું છે અને નેગેટિવ શું છે, ફાયદો અને નુકસાન બધી વસ્તુ આપણે જોયેલી છે, સરકાર શું કરી શકે એ જોયેલું છે. હવે આપણે જોયું કે ભારતની અંદર સ્યુસાઇડનો શું સ્ટેટસ છે આ NCERBના ડેટા પ્રમાણે. હવે વિશ્વની અંદર લોકો કઈ રીતે સ્યુસાઇડ કરે છે અને એનો રેટ શું છે અને ભારતની અંદર રેટ શું છે, બંનેની આપણે સરખામણી કરીએ. તો WHO દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ પ્રોજેક્ટ. એના અંતર્ગત એવું જાણવા મળેલું છે કે વિશ્વની અંદર એવરેજ જે સ્યુસાઇડ થાય છે એની કરતાં ભારતની અંદર જે એવરેજ સ્યુસાઇડ થાય છે એનું પ્રમાણ વધારે છે. ઇન્ડિયન મેન એન્ડ વિમેન આર 5 એન્ડ 2 ટાઈમ્સ. વિશ્વમાં જેટલા પણ લોકો મૃત્યુ કરે છે સ્યુસાઇડ દ્વારા આત્મહત્યા કરે છે એમાં વિશ્વની અંદર જેટલા લોકો સ્યુસાઇડ એટલે કે આત્મહત્યાથી મૃત્યુ પામે છે એની કરતાં પુરુષોની સરખામણીએ જોઈએ તો ભારતમાં 5 ગણા વધારે લોકો મૃત્યુ પામે છે. અને મહિલાઓ વિશ્વની અંદર જેટલા મૃત્યુ પામે છે સ્યુસાઇડથી એને કરતાં ભારતની અંદર ભારતમાં એનું પ્રમાણ 2 ગણું વધારે છે. અને 15 થી 40 વર્ષની ઉંમર ગ્રુપના લોકો જે છે એમાં સ્યુસાઇડનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. હવે સ્યુસાઇડનું પ્રમાણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે અમુક પ્રકારના મેઝર્સ અપનાવી શકીએ છીએ, અમુક પ્રકારના સ્ટેપ્સ, પગલાં લઈ શકીએ છીએ. કે સ્ટ્રેન્થન ઇકોનોમિક સપોર્ટ, આપણે એમને ઇકોનોમિક સપોર્ટ આપવાની કોશિશ કરી શકીએ છીએ. સરકાર દ્વારા એવી પોલિસી બનાવી શકાય કે લોકોને રોજગારી, જોબ, નોકરી આ બધું મળી જાય, એમનો ઇકોનોમિક સપોર્ટ બનવાની કોશિશ કરી શકે છે. સ્ટ્રેન્થનિંગ એક્સેસ એન્ડ ડિલિવરી ઓફ સ્યુસાઇડ કેર. લોકો સ્યુસાઇડ ક્યારે કરે છે? કારણ કે એમના મગજની અંદર એવી સ્થિતિ આવી ગઈ હોય છે, મગજની અંદર એ લોકો એવું વિચારવા લાગી ગયા હોય છે કે હવે મારી માટે એ લોકો એવા જીવનના એવા તબક્કા ઉપર પહોંચી ગયા હોય છે કે જ્યારે એમને જીવન કરતાં મૃત્યુ સહેલું લાગે છે, એટલે એઓ મૃત્યુને જ પસંદ કરી લે છે. તો આપણે એ પ્રકારના હેલ્પ સેન્ટર અને સ્યુસાઇડ કેર ટોલ ફ્રી નંબરને એવું બધું શરૂ કરેલું, એવા જો કે ઘણા બધા ચાલે છે અને એ બધામાં એમને જો ગાઈડન્સ એ બધું આપવામાં આવ્યું હોય તો એને અટકાવી શકે છે. પછી શું કારણ કરી શકાય? તો કે ક્રિએટ પ્રોટેક્ટિવ એન્વાયરમેન્ટ, એમની આજુબાજુનું જે વાતાવરણ જે છે એ પોઝિટિવવાળું અને સારું વાતાવરણ હોય તો એમને આ સ્યુસાઇડના આત્મહત્યાથી દૂર કરી શકે છે. પ્રમોટ કનેક્ટનેસ એટલે કે એ લોકોને આપસીપણું લાગે, એમની સાથે સારો સંબંધ, મિત્રતા ભર્યું વાતાવરણ એવું બધું રાખવામાં આવે તો પણ ચાલે એવું છે. ટીચ કોપિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, એમને સમસ્યાથી ભાગવાનું નહીં, કારણ કે જનરલી જે લોકો મૃત્યુ સ્યુસાઇડ કરતા હોય છે એ એક રીતે સમસ્યાથી ભાગવાનું સમાધાન ગોતતા હોય છે, બરાબર. તો એમને પ્રોબ્લેમનો સોલ્વ કઈ રીતે કરવી એવી સ્કિલ શીખવાની જરૂર છે. આઈડેન્ટિફાઈ એન્ડ સપોર્ટ પીપલ એટ રિસ્ક એન્ડ લેસન હાર્મ્સ એન્ડ પ્રિવેન્ટ ફ્યુચર રિસ્ક, ફ્યુચરની રિસ્કને એ બધું ઘટાડવાની એ બધું કાર્ય કરવું જોઈએ. હવે NCERB વિશે થોડી વાત કરીએ તો NCERB 1986માં બનાવેલું હતું અને ગૃહ મંત્રાલય MHA મહા એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત કાર્ય કરે છે. એમનું મુખ્ય કાર્ય શું છે કે ક્રાઇમ, જેટલા પણ ગુના થયેલા હોય ભારતમાં, જેટલા પણ ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો હોય એમની ઇન્ફોર્મેશન, એમની માહિતી જે છે એને એક જગ્યાએ રાખે છે અને એક રીતનો ડેટાબેઝ કલેક્ટ કરે છે અને એમનો ડેટા, એમની જે માહિતી જે છે એ સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. જેના કારણે આ બધો
ક્રાઇમ એટલે કે ગુના અને ક્રિમિનલ્સનો રેકોર્ડ રાખે છે, એના કારણે ભવિષ્યમાં કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય, કોઈ પણ પ્રકારની તપાસ કે એવું કંઈ કરવાનું હોય તો આ ડેટાનો ઉપયોગ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ એક મર્ડર થઈ ગયેલું છે અથવા કોઈ સિરિયલ કિલર છે, માની લો કે કોઈ સિરિયલ કિલર છે, એ કોઈ એક ચોક્કસ પ્રકારની રીતથી તે ખૂન કરે છે અને મુંબઈમાં માની લો કે એણે ખૂન કરેલું છે. હવે કોલકાતામાં સેમ એ જ પ્રકારનો કેસ જોવા મળેલો છે, એ જ પ્રકારની રીતથી, એ જ પ્રકારની સિસ્ટમથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે અથવા એ જ પ્રકારની સિસ્ટમનો ક્રાઇમ જે છે, ગુનો એ નોંધવામાં આવેલો છે. તો આપણે કહી શકીએ કે બરાબર, મુંબઈ અને કોલકાતામાં જે ગુનો થયેલો છે એની અંદર કંઈક સમન્વય છે, બંનેની અંદર સમાનતા છે. પણ એ આપણને ક્યારે ખબર પડે આ પ્રકારની માહિતી આપણી પાસે હોય ત્યારે? તો એના કારણે આપણે કહી શકીએ છીએ કે બંને ખૂન એક જ વ્યક્તિએ કરેલા છે અથવા બંને ગુના પાછળનો ગુનેગાર એક જ છે. એ બધો ડેટા એનસીઆરબી આપે છે, એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીની અંદર છે. અને આજે એનસીઆરબી બનાવવાનો વિચાર ભારત સરકારને કઈ રીતે આવી ગયો? તો એનો સુઝાવ જે છે એ એનપીસી, નેશનલ પોલીસ કમિશન બનાવવામાં આવેલું હતું. નેશનલ પોલીસ કમિશન કે જેણે પોલીસની અંદર કેવા કેવા સુધારા લાવવા જોઈએ એ 1977 થી 1981માં બનાવવામાં આવ્યું હતું. એણે એમ કીધું કે એનસીઆરબી આવું એક એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો બનાવી દેવું, જે આ બધો ડેટા ને એવું બધું રાખશે. પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ટાસ્ક ફોર્સ 1985માં બનાવેલી હતી, એણે પણ આવી રીતે સલાહ દીધી કે આવું એક કલેક્શન સેન્ટર અથવા એનસીઆરબી જે છે એ બનાવી દેવું, એના કારણે ઘણો ફાયદો થશે. પછી કોઓર્ડિનેશન એન્ડ પોલીસ કમ્પ્યુટર, જેના કારણે ભારતના જેટલા પણ પોલીસ સ્ટેશન જે છે એ બધાની અંદર કોઓર્ડિનેશન એટલે કે સમન્વય સધાઈ શકે, કે એક પોલીસ સ્ટેશનમાં જેટલો કેસ આવેલો હોય ઓનલાઈન એફઆરઆઈ ને એ બધી વસ્તુ એ એનસીઆરબીના કારણે તે શક્ય થયેલી છે. ઇન્ટર સ્ટેટ ક્રિમિનલ, તમને ખ્યાલ હશે કે ઘણી બધી વાર એક ક્રિમિનલ એક રાજ્યમાં ગુનો કરી અને પછી બીજા રાજ્યમાં ભાગી જતો હોય છે, તો એક રાજ્યમાંથી આંતરરાજ્યમાં ક્રિમિનલનો ડેટા જે છે એ શેર કરવાનું કાર્ય પણ એનસીઆરબી કરે છે. પછી સેન્ટ્રલ ફિંગરપ્રિન્ટ બ્યુરો ઓફ સીબીઆઈ, સ્ટેટિસ્ટિકલ બ્રાન્ચ ઓફ બીપીઆરડી, આ બધું એના અંતર્ગત કાર્ય કરે છે. એનસીઆરબી બ્રિંગ્સ આઉટ એન્યુઅલ કોમ્પ્રિહેન્સિવ સ્ટેટિસ્ટિકલ ઓફ ક્રાઇમ્સ અક્રોસ ઇન્ડિયા, આખા ભારત દેશની અંદર ક્રાઇમ ઇન ઇન્ડિયા નામનું, આ મેં તમને કીધું ક્રાઇમ ઇન ઇન્ડિયા નામનો રિપોર્ટ લોન્ચ કરે છે, જેના અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક રીતે આંકડાકીય માહિતી આપેલી હોય છે કે ક્યાં કેટલા ગુના જોવા મળે છે ને એ બધું. 1953 થી એ ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ લોન્ચ કરે છે. ડેવલપ્ડ સીસીટીએનએસ જે છે એ 2009માં એનસીઆરબીએ બનાવેલું, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આ એનસીઆરબીએ 2009ની અંદર સીસીટીએનએસ બનાવેલું. સીસીટીએનએસ જે છે એ એક અદભુત લેવલની પહેલ છે. એ શું છે? તો કે ક્રિમિનલ એન્ડ ક્રાઇમ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ, જેના અંતર્ગત ક્રિમિનલ અને એણે જે ક્રાઇમ કરેલો હોય ગુનેગાર એનો જે ડેટા જે છે એ સ્ટોર કરવામાં આવે છે, અને બધા અલગ અલગ 15,000 જેટલા ભારતના પોલીસ સ્ટેશન જે છે એ બધા સાથે શેર કરવામાં આવે છે, જેના કારણે ઝડપથી ગુના સોલ્વ કરી શકાય, ઝડપથી ગુના કેસ સોલ્વ કરી શકાય, કેસની તપાસ ઇન્વેસ્ટિગેશન એ બધું કરી શકે. ઇન્ટરકનેક્ટ કરવાનું કોશિશ કરે છે પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન અને બીજી અમુક અમુક જે સંસ્થાઓ જે છે ઇન્ટેલિજન્સ સંસ્થાઓ એને પણ કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. રજિસ્ટ્રેશન, ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ, આ બધું કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. ડેવલપમેન્ટ ઓફ અ નેશનલ ડેટાબેઝ, નેશનલ લેવલનો ડેટાબેઝ તૈયાર કરે છે ક્રાઇમ અને ક્રિમિનલનો. 35મા નંબરનો એનસીઆરબીનો જે જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો જ્યારે 35મો સ્થાપના દિવસ હતો, ઇન્સેપ્શનનો મતલબ શું થાય? ઇન્સેપ્શનનો મતલબ થઈ શરૂઆત, શરૂઆત થઈ એનો જ્યારે 35મા નંબરનો જન્મદિવસ હતો ત્યારે આ ક્રાઇમ એક નામની વસ્તુ લોન્ચ કરવામાં આવેલી હતી. ક્રાઇમ એક અને ક્રિમિનલ ક્રાઇમ મલ્ટી એજન્સી સેન્ટર એન્ડ નેશનલ સાયબર ક્રાઇમ ટ્રેનિંગ સેન્ટર, આ બંને વસ્તુ લોન્ચ કરવામાં આવેલી હતી. ફરીથી જોઈ લઈએ, ક્રાઇમ મલ્ટી એજન્સી સેન્ટર આ એક વસ્તુ અને બીજી નેશનલ સાયબર ક્રાઇમ ટ્રેનિંગ સેન્ટર, આ બંને લોન્ચ કરવામાં આવેલું હતું. અહીંયા ક્રાઇમ એક વિશે તમે જાણો, ક્રાઇમ એક શું છે? તો ક્રાઇમ મલ્ટી એજન્સી સેન્ટર આ પણ લોન્ચ કરવામાં આવેલું હતું, જેના કારણે શેર કરી શકાય બધી માહિતી, અલગ અલગ પોલીસ સ્ટેશનને એ બધા દ્વારા માહિતી શેર કરી શકાય. હિનિયસ ક્રાઇમ, અમુક પ્રકારના હિનિયસ એટલે કે માનવતાને પણ શરમ આવી જાય, માનવતાને પણ દયા આવી જાય, એ પ્રકારના હિનિયસ ક્રાઇમ કરવામાં આવેલો એ બધાને ઝડપથી સોલ્વ કરી શકે. ઇન્ટર સ્ટેટ આંતરરાજ્ય કોઓર્ડિનેશન ને એ બધું સોલ્વ કરી શકે, એની માટે એનસીઆરબીએ પહેલ કરેલી છે. એનસીટીસી, એનસીટીસી વિશે જાણીએ તો નેશનલ સાયબર ક્રાઇમ ટ્રેનિંગ સેન્ટર, સાયબર ક્રાઇમ રિલેટેડ કોઈ ગુનો થતો હોય તો એની માટે ટ્રેનિંગ આપવાનું કાર્ય પણ એનસીઆરબી કરે છે, જેમાં પ્રોફેશનલ ક્વોલિટી ઈ લર્નિંગ સર્વિસીસ, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, સાયબર ક્રાઇમનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું એ માહિતી આપવામાં આવે છે. લાર્જ સ્કેલ ઉપર પોલીસ ઓફિસર, જજ, પ્રોસિક્યુટર્સ આ બધાને એક સાથે જોડવાનું કાર્ય કરવામાં આવે છે. હિનિયસનો મતલબ અહીંયા જાણી લો કે હિનિયસ એટલે કે ઘોર, અધમ, દારૂણ, ઘાતકી, અમુક એવા હાઈ લેવલના ગુના હોય છે કે જે જોઈને તે આપણને એવું લાગે કે કોઈ કોઈનું હૃદય તે કઈ રીતે આ પ્રકારનો ગુનો કરી શકે, તો એને હિનિયસ પ્રકારનો ક્રાઇમ કહેવામાં આવે છે. બરાબર, આમ અતિ ગંભીર. ફ્યુ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ્સ એટલે કે એનસીઆરબી દ્વારા અમુક પ્રકારની પહેલ કઈ કઈ કરવામાં આવેલી છે, તો કે કોઓર્ડિનેશન એટલે કે પરસ્પર સહયોગ એન્ડ નેટવર્કિંગ, અમુક નેટવર્કિંગ બધા જ ભારતના પોલીસ સ્ટેશન અને પોલીસ ઓફિસર્સ
કોલિસ ઓફિસિસ જે છે એની વચ્ચે કોઓર્ડિનેશન એટલે કે સમન્વય સાધવાનું કાર્ય કરે છે. પછી નાફિસ નામની વસ્તુ પણ બનાવેલી છે. નાફિસ શું છે? તો કે નેશનલ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, જેના અંતર્ગત ભારતના ઘણા બધા હ્યુજ ડેટાબેઝ છે, ફિંગરપ્રિન્ટનો ડેટા, ફિંગરપ્રિન્ટની માહિતી અમને રાખેલી છે, અને જેના અંતર્ગત કોઈપણ વ્યક્તિ કોઈપણ ગુનાના સ્થળ ઉપરથી કોઈની ફિંગરપ્રિન્ટ કે એવું મળે તો એની સાથે નાફિસ સાથે એને સરખાવવામાં આવે, જેના કારણે ખબર પડી જાય કે આ ફિંગરપ્રિન્ટ તો આ વ્યક્તિની છે, જેના કારણે સોલ્વિંગ ક્રાઇમ ફાસ્ટર, ઝડપથી ગુના સોલ્વ કરી શકે. ઇમ્પોર્ટન્ટ પબ્લિકેશન, અમુક પ્રકારના રિપોર્ટ તો ક્રાઇમ ઇન ઇન્ડિયા એનસીઆરબી લોન્ચ કરે છે. એક્સિડેન્ટલ ડેથ, સ્યુસાઇડ્સ ઇન ઇન્ડિયા આ પણ એનસીઆરબી લોન્ચ કરે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન ઇન્ડિયા, ભારતના જે જેલ જે છે, જેલની અંદર કેદીઓની કેવી સંખ્યા છે, કેવી સ્થિતિ છે, આના વિશે પણ રિપોર્ટ કોણ લોન્ચ કરે છે? એનસીઆરબી લોન્ચ કરે છે. ફિંગરપ્રિન્ટ્સ ઇન ઇન્ડિયા એ પણ એનસીઆરબી લોન્ચ કરે છે. સીસીટીએનએસ એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ, એની માટેની હેકાથોન લોન્ચ કરવામાં આવી છે. સાયબર ચેલેન્જ 2020 એ એનસીઆરબીએ લોન્ચ કરેલી છે, જેના કારણે નવા નવા ઇનોવેટિવ આઈડિયા લાવી શકાય, જેના કારણે સીસીટીએનએસને વધારે ઇમ્પ્રુવ, વધારે સારું, વધારે ઝડપી બનાવી શકાય એવા આઈડિયા લાવવામાં આવે છે, માંગવામાં આવે છે. બીજો આગળનો આર્ટિકલ જોઈએ તો ઘણા સમયથી આ મુદ્દો ચાલે છે અને હજી પણ ભવિષ્યમાં ઘણા લાંબા સમય સુધી આ મુદ્દો ચર્ચામાં જશે. કયો મુદ્દો? તો કે કેન્દ્ર સરકાર પાસે અત્યારે પૈસા છે નહીં, અને જીએસટી કોમ્પેન્સેશન, જીએસટી વળતર સ્વરૂપે અમુક અમુક રાજ્યને જીએસટી કોમ્પેન્સેશન વળતરના પૈસા આપવાના બાકી છે, જે કેન્દ્ર સરકાર આપવાની ના પાડે છે. અથવા તો કેન્દ્ર સરકાર દર વખતે એવું કહે છે કે તમે આરબીઆઈ પાસે જઈ અને લોન લઈ લો અને તમે જાતે લઈ લો, અમે અમારી અત્યારે ઓકાતની વાર છે, અમારી પાસે પૈસા નથી, અમારી ઓકાત નથી, એવું કહે છે. તો દર વખતે એ ન્યૂઝ ચર્ચામાં આવી છે. તો અત્યારે આજે દિલ્હીના ચીફ મિનિસ્ટર, દિલ્હીના મુખ્યમંત્રી જે છે અરવિંદ કેજરીવાલ, એને પ્રાઇમ મિનિસ્ટરને પત્ર લખી અને કીધું કે કન્સિડર અધર વાયેબલ ઓપ્શન. તમે કે એમ કહો છો કે રાજ્યને એવું કહ્યું છે કે આરબીઆઈ પાસેથી લોન લઈ લો, પરંતુ એ એક વાયેબલ, એ એક સારો વિકલ્પ નથી. રાજ્ય જે છે એ એના કારણે દેણા નીચે દબાઈ જશે, રાજ્ય આ પ્રકારની લોનમાં દબાઈ જશે. એટલે અરવિંદ કેજરીવાલનું એવું કહેવાનું થાય છે કે કેન્દ્ર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અમુક એકાદો બીજો વાયેબલ ઓપ્શન, બીજો વિકલ્પ ગોતવાની જરૂર છે, અમારી ઉપર ન થોપો, તમે ક્યાંક બીજેથી પૈસાનું અરેન્જમેન્ટ કરો. બરાબર, આખી વાત તો પૈસાની જ છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો આસામની અંદર ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે એની પાસે 83,000 જેટલા કેસ જે છે એ પેન્ડિંગ પડેલા છે. કોવિડની મહામારી આવી ગઈ છે, તમને ખ્યાલ હશે કે આસામની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેમને આસામના નાગરિક નથી એવું સાબિત થયેલું છે. એટલે હવે એ જે લોકોનું નામ નાગરિકના લિસ્ટની અંદર એનઆરસી, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, એના એમની અંદર એમનું નામ નથી, તો એમને ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં જવાનું અને પોતે નાગરિક છે એવું સાબિત કરવાનું. તો એવું સાબિત કરવા માટે 83,000 કેસ તો આસામ ફોરેનર ટ્રિબ્યુનલ પાસે પેન્ડિંગ પડેલા છે, કારણ કે ફોરેનર ટ્રિબ્યુનલ એ બિઝી હોય છે, એમની પાસે એટલો બધો વર્કલોડ ને એ બધું હોય છે. એમાં પણ આ કોવિડની મહામારી આવી ગઈ, એના કારણે ડાઉટફુલ વોટર્સની, આના કારણે સફર થાય છે, કોણ પરેશાની અનુભવવી પડે છે, કોને, જે હકીકતમાં નાગરિક છે, નાગરિક લોકોએ પરેશાની અનુભવવી પડે છે. આ બધા લોકોને ડાઉટફુલ ઓર ડી વોટર્સ કહેવામાં આવે છે. 100 જેટલા ફોરેનર ટ્રિબ્યુનલ કાર્યરત કરે છે, તેમ છતાં પણ 83,000 જેટલા કેસ પેન્ડિંગમાં પડેલા છે, લોકો ફસાઈ ગયેલા છે આસામના. આ બધી વસ્તુ આસામનું જે ઇલેક્શન કમિશન જે છે એને ઇલેક્ટોરલ રોલ્સ દ્વારા એમને નાગરિક નથી એવું જાહેર કરેલું છે, અથવા તો એમને એવો શક છે કે આ લોકો ફોરેનર છે, આ ભારતના નાગરિક નથી, શક છે, શકના આધારે રાખેલું છે. હવે એમને સાબિત કરવાનું કે અમે નાગરિક છીએ. ફોરેનર ટ્રિબ્યુનલ્સ એ આસામની વાત કરીએ તો આ એક પ્રકારની ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. ક્વાસી જ્યુડિશિયલ બોડીનો મતલબ શું થાય? અર્ધ ન્યાયિક સંસ્થા. અર્ધ ન્યાયિક એટલે કે ન્યાયિક, જે એક એક વસ્તુ દિમાગમાં યાદ રાખી લો કે જે કોઈ પણ ટ્રિબ્યુનલ હોય એ હંમેશા ક્વાસી જ્યુડિશિયલ જ હોય, એટલે કે અર્ધ ન્યાયિક. જ્યુડિશિયલ, એક મિનિટ, ટ્રિબ્યુનલનો મતલબ શું થાય? ટ્રિબ્યુનલનો મતલબ થાય નાની કોર્ટ. નાની કોર્ટ ટ્રિબ્યુનલમાં કેવું હોય કે જે તે સ્પેશિયલ ટોપિક સંબંધિત હોય, જેમ કે ફોરેનર ટ્રિબ્યુનલ્સ, તો એમાં બધા કેસ ફોરેનર રિલેટેડ જ આવે. એનજીટી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો બધા પર્યાવરણના કેસ જ આવે. બરાબર, પછી ઇન્ડસ્ટ્રી માટેનું ટ્રિબ્યુનલ હોય તો એમાં ઉદ્યોગ રિલેટેડ જે કેસ હોય એ જ બધા આવે. એટલે કે ટ્રિબ્યુનલ એટલે કે એક નાની કોર્ટ અથવા સ્પેસિફિક કોર્ટ, જે તે વિષય સાથે સંબંધિત હોય એવી કોર્ટ. અને જેટલા પણ ટ્રિબ્યુનલ હોય એ બધા હંમેશા ક્વાસી જ્યુડિશિયલ બોડી હોય, એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા હોય. અર્ધ ન્યાયિક એ ન્યાય આપવાનું જ કાર્ય કરતા હોય, ન્યાય આપવાનું કાર્ય કરતા હોય. એના ચુકાદાને હાઈકોર્ટમાં એ બધામાં પડકારી શકાય છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં આ બધાના નામ નથી, એટલે એમને અપીલ કરવા માટે ગયેલા છે અને સાબિત કરે છે કે અમે ભારતના નાગરિક છીએ. કોના અંતર્ગત? ફોરેનર્સ એક્ટ 1946 અને ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ એક્ટ 1964. ફોરેનર ટ્રિબ્યુનલ કયા એક્ટ? 1964ના એક્ટ અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલા છે. ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ આર ઇમ્પાવર્ડ ટુ ડિક્લેર પર્સન એઝ અ ફોરેનર. ફોરેનર ટ્રિબ્યુનલ એટલે કે ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે એમની પાસે એવી સત્તા, એવો પાવર હોય છે કે તે કોઈપણ વ્યક્તિને ફોરેનર જાહેર કરી શકે છે. કોઈપણને તો નહીં, પરંતુ સબૂત, અમુક પ્રકારના સબૂત, પ્રૂફ, પુરાવા, કાગળીએ એના આધારે સાબિત કરે. એમને એમ ડાયરેક્ટ રસ્તામાં હેલા જતા હોય ન કહી દે કે તમે ફોરેનર છો. બરાબર, અમુક પ્રકારના કાગળીયાને એના આધારે. અહીંયા તમે અસમ જોઈ શકો છો. અસમની અંદર ઇન્ક્રીઝિંગ ઇન ધ નંબર ઓફ વોટર્સ. તમને પ્રશ્ન થાય કે આ બધી લબ જે છે એ અસમમાં જ શા માટે થઈ છે? તો એનું કારણ, એના ઘણા બધા કારણ છે. પહેલું કારણ આપણે સમજીએ કે આસામ જે છે એ એક રીતે નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો અહીંયા વધારે છે. પહેલી વસ્તુ.
બીજી વસ્તુ, અહીંયા આસામથી ઘણા બધા લોકો ઘૂસણખોરી કરીને આવી જાય છે. બીજું બાંગ્લા સોરી આસામ તો અહીંયા આસામના લોકો તો અહીંયા આવી જાય, બાંગ્લાદેશમાંથી ઘણા બધા લોકો જે છે એ અહીંયા ઘૂસણખોરી કરીને આવી જાય છે. બીજા અમુક અમુક વેસ્ટ બેંગોલના લોકો જે છે એ પણ અહીંયા ઘૂસી જાય છે. અને આસામની અંદર જે આદિવાસી લોકો જે છે, યાના ઇન્ડિજિનિયસ ટ્રાઇબ, યાના જે દેશી લોકો, યાના જે મૂળ નિવાસીઓ જે છે, એમની એમને પછી વ્યવસ્થિત રિસોર્સિસ મળતા નથી અને બીજા અન્ય લોકો એમની ઉપર સત્તા ધારણ કરવાની કોશિશ કરે છે, એટલે આસામમાં આ લપ રહે છે. બીજું તમને પ્રશ્ન થાય કે આ ભારત સરકારને અથવા આસામની સરકારને ખબર કેમ પડી કે અન્ય લોકો આવી અને એમનું શોષણ કરે છે? તો એમને ખબર આ ડેટા ઉપરથી ખબર પડી કે અચાનક તે આસામની અંદર વોટર્સ જે મત આપવાવાળા લોકો હતા એમની સંખ્યા વધી ગઈ, કે 1951 થી 1971 આ 20 વર્ષની અંદર હતી 51% જેટલા મતદાતાઓ જે છે એ વધી ગયા. 1951 થી 1971માં 51% હતા અને 1971 થી 1991 આ 20 વર્ષ દરમિયાન 89% થઈ ગયા. પહેલાં 51% હતા, એમાંથી ડાયરેક્ટ વધીને 89% થઈ ગયા. તો કે આ આટલો તે તાત્કાલિક તે આટલા બધો આટલી બધી વસ્તી કેમ વધી ગઈ, અને વસ્તી વધી ગઈ તો તાત્કાલિક તે વોટર્સ કેમ બની ગયા એ એક પ્રશ્ન મૂંઝવતો હતો. એટલે એમને ખબર પડી અને એમને બધું સર્ચ કર્યું, આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ બધાએ સર્ચ કર્યું, તપાસ કર્યું, ઇન્વેસ્ટિગેશન કર્યું. તો પછી ખબર પડી કે આ તો બધા માઇગ્રન્ટ લોકો આવી ગયા છે, એટલે કે બીજા અન્ય લોકો આવી અને અહીંયા કબજો જમાવવાની કોશિશ કરે છે. 1991 થી 2011ની અંતર્ગત પાછા 53% થઈ ગયા. કેમ? કારણ કે અમુક લોકોને ફોરેનર્સ ગણી લીધા હતા, એટલે એમને નાગરિકતા એમની દૂર કરી દીધી હતી. ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સના મેમ્બર્સ એના સભ્યો કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો એ પણ ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ એક્ટ 1941નો જે છે એના અંતર્ગત બધા સભ્યો નક્કી કરવામાં આવે છે. આ સભ્ય જે છે એ રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર હોવો જોઈએ, જેને આસામીસ ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ. જો આસામના ટ્રિબ્યુનલની વાત કરવાની હોય તો એને આસામીસ ભાષાનું, ઇંગ્લિશ ભાષાનું, અમુક અમુક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. એ રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર હોવો જોઈએ, એટલે કે એ ન્યાયિક પ્રક્રિયા સાથે કંઈક એને ખબર પડતી હોવી જોઈએ. એવું નહીં કે કોઈ બિઝનેસમેનને બહાર દેવો અથવા કોઈ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટને બહાર દેવો, એવું કોઈ ચાલે નહીં. ન્યાય પ્રક્રિયાથી વાકેફ હોય, ન્યાયમાં કંઈક ખબર પડતી હોય, કાયદા કાનૂનનું જ્ઞાન હોય, એને અહીંયા બેસાડવાનો છે. એલિગેશન્સ, હવે જો અમુક અમુક પ્રકારની આંતરરાષ્ટ્રીય સંગઠનો જેમ કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને બીજા અમુક અમુક હ્યુમન રાઇટ, માનવ અધિકારો વિશે વાત કરવા કરતા સંગઠનો જે છે, એણે ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ જે ખાસ કરીને આસામનું જે છે એના ફંક્શનિંગ, એના કાર્ય ઉપર એલિગેશન એટલે કે આરોપો મૂકેલા છે. ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ લોકોએ એવું કીધેલું છે કે ફોરેન ટ્રિબ્યુનલ્સ વ્યવસ્થિત કાર્ય કરતા નથી, એમનું ફંક્શન વ્યવસ્થિત નથી. એ જનરલી લોકોને હેરાન કરવાનું કાર્ય કરે છે કે આ કાગળ લેતા હોઉં, ઓલું કાગળ લેતા હોઉં, અને નોય હોય એમને નાગરિકતા નથી આપવી એવી રીતે એના કારણે એમને હેરાન કરવા કાર્ય કરે છે. રિપોર્ટ ટાઇટલ ડિઝાઇન ટુ એક્સક્લુડ, એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા એવું કીધેલું છે કે એ લોકો આવું કરે છે અને લોકોને સ્ટેટલેસનેસ બનાવે છે, રાજ્ય વગરના રાજ્ય વિહોણા કરી નાખે છે. કારણ કે આજે ટ્રિબ્યુનલ, ફોરેનર ટ્રિબ્યુનલ પાસે પેરામાઉન્ટ, સર્વોચ્ચ પાવર, સર્વોચ્ચ અધિકાર હોય છે કે જે આસામના લોકોને નાગરિકતા આપી શકે છે. યુઝ ધ ડેરોગેટરી લેંગ્વેજ, અમુક લોકો ઉત્તેજના પ્રમાણે એવી ભાષા પણ વ્યવસ્થિત વાપરતા નથી અને લોકોને અપમાન કરે છે ને એ બધું કરે છે, કંટ્રોલ કરે છે ને એનો પોતાનો પાવર ને એ બધું વાપરે છે, એવું કીધેલું હતું. બરાબર. હવે આપણે થોડી અહીંયા એમનેસ્ટી ઇન્ટરનેશનલ વિશે વાત કરી લઈએ કે એમનેસ્ટી ઇન્ટરનેશનલ શું છે. તો આ એક રીતનું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, પરંતુ સરકારી સંગઠન નથી, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે ગેર સરકારી, આમાં ભારતના સરકારના કોઈ નથી. બરાબર. નોન ગવર્મેન્ટલ એનજીઓ છે. હવે આ બધી વસ્તુ યાદ રાખવી ખાસ જરૂરી છે. કેમ? કારણ કે વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દે કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ એમનેસ્ટી ઇન્ટરનેશનલ. ગુજરાતીમાં જોઈએ તો એમનેસ્ટી ઇન્ટરનેશનલ સંબંધિત નીચેના વિધાનો તપાસો, અને પહેલું કહી દે કે ઇટ ઇઝ અ ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે એક સરકારી સંગઠન છે. તો વાક્ય ખોટું પડી જાય, વાત થઈ જાય ખોટી. કેમ? કારણ કે સરકારી સંગઠન નથી, ગેર સરકારી એનજીઓ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એ વાક્ય સાચું પડે. આ એમનેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય કાર્ય શું છે? તો આખા વિશ્વની અંદર હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો વિશે ચર્ચા કરવાનું, માનવ અધિકારો કોઈ પણ જગ્યાએ કોઈનું હનન ન થાય એના વિશે ચર્ચા કરવાનું કાર્ય એ છે. પબ્લિસાઇઝ્ડ વાયોલેશન બાય ગવર્મેન્ટ એન્ડ અધર, કોઈ પણ સરકાર જો માનવ અધિકારનું ઉલ્લંઘન કરતી હોય તો એના વિશે વિરોધ ઉઠાવે છે. ફ્રીડમ ઓફ સ્પીચને પ્રમોટ કરે છે, અને રાઇટ અગેન્સ્ટ ટોર્ચર, કોઈની વિરુદ્ધ ટોર્ચરને એવું થતું હોય તો એના વિશે અવાજ ઉઠાવવાનું એ બધું કાર્ય કરે છે. 1977ની અંદર એમનેસ્ટી ઇન્ટરનેશનલને નોબેલ પીસ પ્રાઇઝ, શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર પણ મળેલો હતો, એ પણ તમને ખબર હોય. હવે બીજી વાત કરીએ કે પ્રશાંત ભૂષણ જે છે, પ્રશાંત ભૂષણ એને ઇન્ટરનેશનલ, એક મિનિટ, આ પ્રશાંત ભૂષણ જે છે એ તમને ખ્યાલ હશે કે એની ઉપર કોર્ટ ઓફ કન્ટેમ્પ અથવા કન્ટેમ્પ ઓફ કોર્ટ, કોર્ટનો અનાદર કરવા માટેનો કેસ લાગેલો હતો અને એ પણ ક્રિમિનલ ચાર્જ લગાવેલો હતો, અને એમને હવે ગિલ્ટી પાયા ગયા છે અને 1 રૂપિયાની દંડ પણ, 1 રૂપિયાની પેનલ્ટી લગાવેલી છે. તો આ જે 1 રૂપિયાનો દંડ લગાવેલો છે તો એની ઉપર ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંગઠનો જે છે એણે એનો વિરોધ કરેલો છે. એક રીતે ભારતના સુપ્રીમ કોર્ટની ટીકા કરેલી છે, એવું કીધેલું છે કે આ તમે પ્રશાંત ભૂષણને સજા આપેલી એ એક રીતે સારી વસ્તુ નથી. કારણ કે ફ્રીડમ, આ પ્રશાંત ભૂષણ જે છે એ તો પોતાના રાઇટ ઓફ ફ્રીડ
ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આનો ઉપયોગ કરતા હતા અને એનો તે તમે વિરોધ કરી નાખો અને એને તે તમે સજા દઈ દીધી એ સારી વસ્તુ છે નહીં. એમાં આ એમનેસ્ટી ઇન્ટરનેશનલ જે છે એણે પણ એનો વિરોધ કરેલો છે અને બીજા અમુક અમુક આંતરરાષ્ટ્રીય સંગઠનો જે છે એણે પણ એનો વિરોધ કરેલો છે, જેમાં આગળ છે આઈસીજે. આઈસીજે શું છે? ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ. જ્યુરિસ્ટ એટલે કે કાયદામાં નામાંકિત વ્યક્તિ હોય એને જ્યુરિસ્ટ કહેવાય, બરાબર. અત્યારે જે ન્યાય આપવા માટે અથવા તો ન્યાય આપવા માટે જે કોર્ટની એ બધાની સ્થાપના કરવામાં આવી છે એ કોર્ટ નહોતા, ત્યારે કોર્ટની પહેલાં શું હતું? જ્યુરિસ્ટ લોકો બેસતા હતા, જ્યુરિસ્ટ લોકો એની અંદર બેસતા હતા. કદાચ તમે રુસ્તમ મૂવી જોયેલું હશે, અક્ષય કુમારનું રુસ્તમ મૂવી, તો એની અંદર રુસ્તમનો કેસ જે છે, રુસ્તમ પાવરીનો કેસ, એ જ્યુરિસ્ટ લોકો સાંભળતા હોય છે. અને જ્યુરિસ્ટની પ્રથા એટલે તે રદ કરવામાં આવેલી, કારણ કે જ્યુરિસ્ટ લોકો જે છે એ મોટે ભાગે અમુક વાર ઇમોશનની અંદર બહી જતા હતા, એટલે કે લાગણીને વધારે ધ્યાનમાં આપી અને ફેંસલો લઈ લેતા હતા એવું માનવામાં આવતું હતું. એટલે ભાઈ જ્યુરિસ્ટે સિસ્ટમ કાઢી નાખી અને કોર્ટે સિસ્ટમ લઈ. અને ભારતની અંદર જો કોઈ છેલ્લો કેસ હોય જે જ્યુરિસ્ટ દ્વારા અથવા જ્યુરી દ્વારા સાંભળવામાં આવેલો હોય તો એ કયો હતો? એ રુસ્તમ પાવરીનો કેસ જ હતો, જે બોમ્બે હાઈકોર્ટ દ્વારા સાંભળવામાં આવેલો હતો, જેને જ્યુરી કહેવામાં આવતું હતું, બરાબર. એ ખબર હોય છે. તો આંતરરાષ્ટ્રીય સંગઠન છે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ, એણે ટીકા કરેલી છે સુપ્રીમ કોર્ટની કે પ્રશાંત ભૂષણને તમે આ દંડ આપ્યો, એને કોન્વિક્ટ, એને આરોપી સાબિત કર્યો, એ એક રીતે ખોટી વસ્તુ છે. કારણ કે એ તો પોતાના રાઇટ ઓફ ફ્રીડમ એન્ડ સ્પીચ, પોતાના એક્સપ્રેશનનો જે વિચારની રજૂઆત કરી રહ્યો હતો, તો આવું કરવું જોઈએ નહીં. કન્વિક્શન ફોર ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બાય સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની ટીકા કરેલી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ વિશે આપણે પહેલા જ વાત કરી લીધી. મેટર્સ એસ રોલ ઓફ જ્યુડિશરી, ન્યાયતંત્રના રોલ વિશે પણ એમનેસ્ટી ઇન્ટરનેશનલ વાત કરે છે. અને આજે અત્યારે આપણે વાત કરીએ છીએ આઈસીજે. આઈસીજે શું છે? ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ. એનું મુખ્ય કાર્ય શું છે? તો એ આખા વિશ્વની અંદર જ્યુડિશરી, ન્યાયતંત્ર સ્વતંત્ર રહે, એક્સેસ ટુ જસ્ટિસ, દરેકે દરેક લોકોને ન્યાયનો હક મળે, ડેમોક્રેસી, લોકશાહી જળવાઈ રહે, બાય મેમ્બર ઓફ પબ્લિક, લોકોને બધી વસ્તુ વિશે જાણકારી મળે, ઇન્કલુડિંગ થ્રુ પબ્લિક કોમેન્ટ્રી, અને કોર્ટની અંદર કરપ્શન એ બધું ન થાય એના વિશે ધ્યાન રાખે છે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ. વિશે બીજી વાત કરી ઇન્ટરનેશનલ, આ પણ હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારો વિશે વાત કરે છે. અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે એનજીઓ છે, સરકારને કાંઈ લેવા દેવા નથી, સરકારથી અલગ રહીને ગેર સરકારી સંગઠન છે. 60 જેટલા એમિનેન્ટ જ્યુરિસ્ટ જે છે એ એના સભ્યો છે. જજીસ, એટર્ની, એકેડેમિશિયન્સ, કાયદાની અંદર જે ભણેલા હોય એ બધા લોકો આના સભ્ય હોય છે, આંતરરાષ્ટ્રીય બધા વિશ્વમાંથી બોલાવેલા. હુ વર્ક ટુ ડેવલપ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ, હ્યુમન રાઇટ્સ ઉપર તે ફોકસ કરે છે. મેં તો કમિશનર આ નોન ફર્ધર, આની અંદર જે લોકો હોય એમને ઘણો બહોળો અનુભવ, એક્સપિરિયન્સ હોય છે, એમનું ઊંડું જ્ઞાન હોય છે, અને ફંડામેન્ટલ કમિટમેન્ટને આ બધી વસ્તુ એમની પાસે હોય છે, એમને બની ગયા હોતા નથી. ફંડામેન્ટલ હ્યુમન રાઇટ ઉપર ફોકસ કરે છે. કમ્પોઝિશન ઓફ ધ કમિશન એમ્સ ટુ રિફ્લેક્ટ જિયોગ્રાફિકલ ડાયવર્સિટી, આખા વિશ્વની અંદર ધ્યાન રાખે છે. આનું હેડક્વાર્ટર જે છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરની અંદર છે, બરાબર. હ્યુમન રાઇટ્સ માનવ અધિકારો ઉપર ફોકસ કરે છે અને રૂલ ઓફ લો એટલે કે દરેકે દરેક દેશની અંદર કાયદો જળવાઈ રહે, કાયદાનું શાસન જળવાઈ રહે એની કોશિશ કરે છે. સ્ટ્રેન્થનિંગ ધ રોલ ઓફ લોયર્સ એન્ડ જજીસ, લોયર એટલે કે વકીલ અને જજનું જે પદ પ્રતિષ્ઠા જે છે એને મજબૂત કરવાનું કાર્ય પણ કરે છે. ઇન એડિશન આઈસીજે જે છે એના નેશનલ સેક્શન્સ એન્ડ એફિલિયેટ્સ 70 જેટલા દેશો સાથે એ જોડાયેલા છે. લાઇટ ઓફ ટ્રુથ એવોર્ડ પણ એને મળેલો છે દલાઈ લામા દ્વારા, તિબેટની સરકાર દ્વારા. ઇન્ટરનેશનલ કેમ્પેન ફોર તિબેટ એ આઈસીજીએ ચલાવેલો હતો, એટલે એના માટે લાઇટ ઓફ ટ્રુથ, લાઇટ ઓફ ટ્રુથનું ગુજરાતી શું થાય? તો કે સત્યનો પ્રકાશ, સત્યનો પ્રકાશ એ એવોર્ડ પણ એમને મળેલો છે. સત્યનો પ્રકાશ નામ યાદ આવે તો તમને તરત જ એક વસ્તુ યાદ આવી જોઈએ, સત્યાર્થ પ્રકાશ. તો સત્યાર્થ પ્રકાશ નામનો એક ગ્રંથ ઇતિહાસની અંદર એક વ્યક્તિએ લખેલો હતો, અને એ વ્યક્તિનું નામ તમને ખબર હોય જોઈએ, એ વ્યક્તિનું નામ છે દયાનંદ સરસ્વતી, બરાબર. દયાનંદ સરસ્વતી એ જ વ્યક્તિ છે કે જેનો ગુજરાતીની અંદર મોરબીના ટંકારા ખાતે જન્મ થયેલો હતો, બરાબર. આર્ય સમાજની સ્થાપના કરેલી હતી. તો આવી રીતે બધું વાંચવાનું હોય કે કરંટ અફેર્સ વાંચતા હોય તો સાથે હિસ્ટ્રી, ઇતિહાસ વિશે પણ થોડી ઘણી સાથે જે ટોપિક આવે, પોઈન્ટ આવે એને વાંચી લેવાનું હોય. તો લાઇટ ઓફ ટ્રુથ એવોર્ડ મળેલો છે કોને? આઈસીજેને, દલાઈ લામા દ્વારા આપવામાં આવેલો છે તિબેટનો મુદ્દો ઉઠાવવા બદલ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો પીએલએ, પીપલ્સ લિબરેશન આર્મીએ ફરીથી, કાલે આપણે જોયેલું હતું કે ફરીથી એમને એગ્રેશન દર્શાવેલું છે, પરંતુ ભારતીય આર્મીએ પણ મુંહતોડ જવાબ આપેલો છે. એમને ભારતની તરફ આગળ આવવા મથી રહ્યા હતા ભારતની સરહદની અંદર, પરંતુ ભારતની આર્મી પણ ખતરનાક છે, જોરદાર છે, બહાદુર છે, બહાદુર લોકો છે, ગેલેન્ટરી છે, એટલે એને મુંહતોડ જવાબ આપી દીધો અને એમને પાછળ ખસેડી દીધી છે. અત્યારે એમઈએ, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા એવું કહેવામાં આવે છે કે પીપલ્સ લિબરેશન આર્મી, ચાઇનાની આર્મી જે છે એ એક રીતે પ્રોવોકેશન ભારતને ઉપસાવવા માંગે છે. ડિસ્પ્યુટેડ બાઉન્ડ્રી એરિયાની અંદર ભારતને ઉપસાવવા માંગે છે અને ચાઇનીઝ ટ્રૂપ ત્યાં અંદર આવવા માંગે છે. તો રાજનાથસિંહ જે છે એ પણ અજીત દોવલને મળેલા અને એલએસીની આજુબાજુની વિશે વાત કરેલી છે, એલએસી ક્રાઇસિસ વિશે વાત કરેલી છે. ચાઇનાનું એવું કહેવાનું થઈ છે કે ભારતે જે ભારત અને તમને ખ્યાલ હશે કે ભારત અને ચાઇના વચ્ચે એવી કોન્સેન્સસ, એવી સહમતિ દાખલ થઈ હતી કે પેંગોંગ લેકની આજુબાજુ, પેંગોંગ સોની આજુબાજુ, પેંગોંગ તળાવની આજુબાજુ બંને વચ્ચે બફર ઝોન બનાવવામાં આવશે. એટલે કે બફર ઝોન, અમુક એરિયા, આ એરિયા માની લો કે આ
સરહદ છે બંને વચ્ચેની એલએસી, તો આટલા એરિયામાં ભારતની આર્મી નહીં જાય, આટલા એરિયામાં ચાઇનાની આર્મી નહીં આવે, અને વચ્ચે બફર ઝોન બનાવવામાં આવશે. તો ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે ભારતે એનું ઉલ્લંઘન વાયોલેશન કરેલું છે. સાચું શું છે એ તો હવે આપણે અહીંયા જોવા ગયા નથી. કેમેરા કોર્ટ ચાઇનીઝ, પરંતુ અમુક તો એવું પણ જાણવા મળેલું છે કે કેમેરા દ્વારા, સેટેલાઇટ ઇમેજીસ દ્વારા એવું પણ જાણવા મળેલું છે કે ચાઇનાની આર્મી જે છે એ ભારતની એરિયાની અંદર આવી ગઈ છે, અને આ ચાઇનીઝ મૂવમેન્ટ, ચાઇનાની આર્મીની મૂવમેન્ટ હલનચલન જોવા મળે છે. ઇન્ડિયા એમ્સ ફોર એલેન્સ વિથ સ્લ્યુ ઓફ મલ્ટીલેટરલ મીટિંગ, ભારત મિટિંગ્સ દ્વારા આ બધી વસ્તુ સુલઝાવવા માંગે છે. હવે અત્યારે તમને એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ, ચાઇનાનું આપણે વિચારસરણી જોઈએ તો ચાઇના કોઈપણ રીતે હવે પાછળ જવા માટે મતતી નથી, પાછળ જવા એ માંગતી નથી. કારણ કે ઘણા સમયથી આપણે વાતચીતનો દોર ચાલી રહ્યો છે, મિલિટરી લેવલની ટોક ચાલી રહી છે આપણે કોની સાથે, ચાઇના સાથે. પરંતુ ચાઇના સાથે બંને વચ્ચે મતભેદ વારંવાર સર્જા સર્જા કરે છે. ભારતની વાત ચાઇના માનતું નથી, ચાઇનાની વાત ભારત માનતું નથી. ભારતનો તો એવું સ્ટેન્સ થાય છે કે પહેલા જે હતું એમને એમ એ સરહદ રહી જાય, બરાબર, બીજું કાંઈ અમારે જોતું નથી વધારે. પરંતુ ચાઇના એ વાત માનવા માટે તૈયાર નથી. તો ભારતે એક રીતે અત્યારે ડિફેન્સ રિલેટેડ પણ હંમેશા તૈયાર રહેવું જોઈએ, અને એની માટે તે તમને ખ્યાલ હશે આપણે વારંવાર હથિયારોને એ બધું ખરીદીએ છીએ, રાફેલ મંગાવી લીધા અને બીજી બધી વસ્તુ પણ ખરીદીએ છીએ. અને હવે આપણે બીજું એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે હંમેશા ટુ ફ્રન્ટ વોર માટે તૈયાર રહેવું જોઈએ, એટલે કે બે પ્રકારના યુદ્ધ માટે, પાકિસ્તાન અને ચાઇના બંને તરફથી યુદ્ધ માટે હંમેશા તે તૈયાર રહેવું જોઈએ, બરાબર. હવે એસસીઓ અને બ્રિક્સ આ બંને એવા સંગઠનો છે કે જેમાં ભારત અને ચાઇના બંને એક સાથે છે. બ્રિક્સની અંદરથી ભારત નીકળી પણ શકે એવું નથી, કારણ કે બ્રિક્સની અંદર ભારતે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધેલું છે. બ્રિક્સ એ તમને ખબર હોય છે, બ્રિક્સની બ્રિક્સ બેંક પણ બનાવવામાં આવી છે. બ્રિક્સ એ પાંચ દેશોનો સમૂહ છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. એસસીઓ, એસસીઓ એક રીતનું મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે જેમાં આઠ સભ્યો છે, બરાબર, આઠ સભ્યો છે. એસસીઓ જે છે એ રશિયા, પહેલાં તો એસસીઓ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એનું હેડક્વાર્ટર શાંઘાઈમાં બિલકુલ નથી, બેઇજિંગમાં છે, બરાબર. રશિયા, ચાઇના, ભારત અને પાકિસ્તાન આ ચાર મોટા મોટા દેશો એના સભ્ય છે, અને આ ચારેય દેશો એવા છે કે જે ન્યુક્લિયર પાવર છે, જે ન્યુક્લિયર શક્તિ ધરાવે છે. એક રીતે યુરોપને અથવા વેસ્ટર્નને કાઉન્ટર કરવા માટે પણ સાઉ એસસીઓ જે છે વર્ક કરે છે. વેસ્ટર્નની અંદર જેવી રીતે નાટો જે છે એવી રીતે આ એશિયન નેટો પણ આને કહી શકાય છે એસસીઓને, બરાબર. હવે એસસીઓમાં પહેલાં ચાઇના અને રશિયા આ બે જ સભ્ય હતા, પરંતુ પછી રશિયાને એવું લાગ્યું કે ચાઇના પોતાની દાદાગીરી વધારે છે, એટલે રશિયાએ એમ કીધું કે હવે તમે વધારે ચગો છો અથવા વધારે દાદાગીરી દર્શાવો એટલે ભારતને આની અંદર દાખલ કરો. તો ચાઇનાવાળા કે સારું વાંધો નહીં, ભારતને દાખલ કરો છો, ધારે પાકિસ્તાનને દાખલ કરી દેવું, બરાબર. કારણ કે ચાઇનાને એમ કે મારી બાજુ બોલવા વાળું તે કોઈક હોવું જોઈએ, એટલે એણે પાકિસ્તાને બોલાવ્યું અને રશિયાએ ભારતને બોલાવ્યું. એવી રીતે 2017ની અંદર ભારત અને ચાઇના, ભારત અને પાકિસ્તાન બંને એની અંદર જોડાઈ ગયા. એટલે પ્રશ્ન પૂછાઈએ કે એસસીઓનું ભારત એક સ્થાપક સભ્ય છે, ફાઉન્ડર મેમ્બર, તો વાત થઈ જાય ખોટી, કારણ કે ભારત 2017માં જોડાયેલું છે. આ મેપની પણ જોઈ શકો છો, આ લદ્દાખ આ બધી લપ ને એ બધું અહીંયા ચાલે છે. અક્ષય ચીન તો ભારતે, ચાઇનાએ ભારત પાસેથી લઈ જ લીધેલું છે, એ તમને ખબર હોવી જોઈએ. આઠ જેટલા સભ્યો છે એસસીઓની અંદર, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. હેડક્વાર્ટર ક્યાં છે એ પણ ખબર હોય છે. આની અંદર કયા કયા દેશના, સેન્ટ્રલ એશિયાના સભ્યો, સાઉથ એશિયાના સભ્યો અને એશિયા પેસિફિકના સભ્યો, અને યુરોપના પણ એક સભ્ય, કારણ કે રશિયા જે છે એ યુરોપની અંદર પણ ગણવામાં આવે છે. એટલે કે યુરેશિયા, એશિયા અને યુરોપનું એક ખૂબ મોટું સંગઠન છે, વિશ્વની અડધા જેટલી વસ્તીને રિપ્રેઝેન્ટ કરે છે. કારણ કે ભારત અને ચાઇના એ બે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ એની અંદર છે, તો અડધા વસ્તીને તો જે રિકમેન્ડ કરે તે. આઠ સભ્યો કયા કયા છે? ભારત, કઝાકિસ્તાન, ચાઇના, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ એના સભ્યો છે, આઠે આઠ એના સભ્યો છે. અમુક ઓબ્ઝર્વર સ્ટેટ પણ છે. ઓબ્ઝર્વર સ્ટેટ કયા છે? તો કે અફઘાનિસ્તાન, બેલારૂસ, ઈરાન અને મોંગોલિયા. ઓબ્ઝર્વર સ્ટેટનો મતલબ શું થાય કે અત્યારે ઓબ્ઝર્વર હોય તો પછી ભવિષ્યમાં આગળ જતા કદાચ એ પરમેનન્ટ મેમ્બર પણ બની જશે. ખાસ નામ આ યાદ રાખજો, ઈરાન, ઈરાન અને મોંગોલિયા જે છે એ એના ઓબ્ઝર્વર સ્ટેટ છે, તો કદાચ ભવિષ્યમાં જોડાઈ શકે છે. 2017ની અંદર ભારત અને પાકિસ્તાન એમાં જોડાયા હતા. ઓર્ગેનાઇઝેશન કોમ્પ્રેસિસ ફોર મેજર ન્યુક્લિયર, ચાર જેટલા ન્યુક્લિયર પાવરની એ બધી વસ્તુ આપણે પહેલાં જ કહી દીધું. નાટોને કાઉન્ટર કરવા માટે એલાયન્સ ઓફ ઇસ્ટ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કોને? એસસીઓને. પહેલાં જ્યારે શરૂઆત થઈ ત્યારે એનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? ઇકોનોમિક, આર્થિક રીતે, પોલિટિકલ, રાજનૈતિક રીતે, કલ્ચરલ, સાંસ્કૃતિક રીતે, રિજિયોનલ સિક્યોરિટી ઓર્ગેનાઇઝેશન, સ્થાનિક લેવલે સિક્યોરિટી સુરક્ષા માટે કોઓર્ડિનેશન, આપસમાં પરસ્પર સહયોગ સાધી શકાય એની માટે. સાયબર કોઓર્ડિનેશન એટલે કે સાયબર રિલેટેડ કોઈ પણ માહિતી શેર કરવાની એ બધા વચ્ચે પરસ્પર સમન્વય સાધી શકાય એ એસસીઓનો મેન્ડેટ મુખ્ય ઉદ્દેશ્ય ધ્યેય હતો. પરસ્પર વિશ્વાસ, મ્યુચ્યુઅલ ટ્રસ્ટ જે છે એ વધે એની માટે. કોઓપરેશન સહયોગ થઈ શકે પોલિટિક્સ, રાજનીતિની અંદર, ઇકોનોમીની અંદર, ટ્રેડની અંદર, વેપારની અંદર, ટેકનોલોજીની અંદર, કલ્ચરની અંદર, આ બધાની અંદર આ બધી વસ્તુ વધે એના કારણે આની સ્થાપના કરવામાં આવેલી હતી. એક વસ્તુ પોતાના દિમાગમાં બીજી પણ યાદ રાખી લો, કોઈ પણ જગ્યાએ બે દેશ વિશે કે ગમે એ વિશે લખવાનું હોય તો આવી વસ્તુ અમુક તો લખી જ નાખવાની કે પોલિટિક્સ, ટ્રેડ, ઇકોનોમી, ટેકનોલોજી, રિસર્ચ, બરાબર, પછી આ સાયબર કોઓર્ડિનેશન, કોઓર્ડિનેશન ને સિક્યોરિટી ને કલ્ચર ને આવી બધી વસ્તુ લખી નાખવાની, સારી સારી વસ્તુ લખવાની, એટલે માર્ક મળે, બરાબર. સારું આમ બોલવી તો લાગવું જોઈએ કે બરાબર કંઈક ખબર પડે છે, આવડતું હશે આમ લાગવું જોઈએ, ભલે પછી આવડતું હોય ન આવડતું હોય પણ થોડુંક આવડતું એવું લાગવું જોઈએ. બીજી વાત કરીએ ક્વાડ ગ્રુપ વિશે. હવે જો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, એક અથવા એક વસ્તુ સમજવાની છે. ભારત એક એવો દેશ છે, ભારત એક એવો દેશ છે કે ભારતનો ઝુકાવ, ભારતના સંબંધ જે છે
એ રશિયા સાથે પણ છે અને અમેરિકા પણ સાથે પણ છે, અમેરિકા ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો પણ સાથે પણ છે, બરાબર. હવે ચાઇનાની વાત કરીએ તો ચાઇનાને રશિયા સાથે સારું બને, પરંતુ અમેરિકા સાથે એમને સેટિંગ આવતું નથી, વારંવાર ટ્રેડ વોરને એ બધું ચાલુ હોય છે. પરંતુ ભારત એક જ દેશ એવો છે, ભારત એક જ દેશ અત્યારે જોઈએ તો આખા વિશ્વની અંદર એક જ દેશ એવો છે કે જેનું આખું વિશ્વ સાંભળે છે. વિશ્વમાં ગમે ત્યાં લપબપ થઈ હોય તો ભારતે મીડિયેટર તરીકેનું જે છે એ બની શકે છે, મીડિયેટર મધ્યસ્થીનું કાર્ય કરી શકે છે, કારણ કે બધા લોકો ભારતની વાત સાંભળે છે. ભારત એક રીતે શાંતિપ્રિય તરીકે દેશ તરીકે વર્તે છે. ખાલી એક જ દેશ એવો છે કે એવું માનીએ તો ખાલી બે જ દેશ એવા છે કે જેના ભારત સાથે એટલા બંધા સંબંધો સારા નથી, એમાં બે છે, પાકિસ્તાન અને ચાઇના, બરાબર. બીજા બધા સાથે ભારતને સારું બને છે. તો રશિયા સાથે આપણે એસસીઓમાં જોડાયેલી છીએ, તો એવી જ રીતે આપણે અમેરિકા ઓસ્ટ્રેલિયા આ બધા સાથે ક્વાડમાં જોડાયેલા છીએ. ક્વાડ વિશે પણ તમને ખબર હોય છે, ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. પરંતુ આ એક રીતનું આજે આખું ગ્રુપ જે છે એ અનઓફિશિયલ છે, બરાબર, નોન સ્ટ્રેટેજિક છે. આ ઇન્ફોર્મલ ગ્રુપ છે. કેવું? ઇન્ફોર્મલ, એટલે કે આના કાગળિયાને એવું બધું થયેલું નથી, અનઓફિશિયલ રીતે વર્ક કરે. આને પણ ચાઇના જે છે એ ઘણી બધી વાર ક્વાડ ગ્રુપનો વિરોધ કરે છે, કારણ કે ક્વાડ ગ્રુપ જે છે એક રીતે ચાઇનાને કાઉન્ટર કરવા બનાવેલું છે. આની અંદર ચાર સભ્યો છે, ક્વાડનો મતલબ ચાર થાય, ક્વાડ્રિલેટરલ એટલે ચાર. કયા કયા? ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન. આ ચાર આના સભ્યો છે, એક રીતે ચાઇનાને કાઉન્ટર કરવા બનાવેલું છે. આને પણ એક રીતે નાટો ગણવામાં આવે છે. આને પણ શું? નાટો ગણવામાં આવે. આ જે છે એ નેવી રિલેટેડ, નેવી એટલે કે જે સમુદ્રમાં જે બધું કરતા હોય એના રિલેટેડ ઇન્ફોર્મેશન એ બધું શેર કરે છે. સિક્યોરિટી ડાયલોગ્સ, ઇન્ટેલિજન્સ ઇનપુટને આ બધી વસ્તુ શેર કરે છે. ઇન્ફોર્મલ સ્ટ્રેટેજિક ડાયલોગ બિટવીન ઇન્ડિયા, આ બધી વસ્તુનું નામ અહીંયા લખેલા છે. અને ઇન્ડો પેસિફિકની અંદર ચાઇનાનું પ્રભુત્વ ન વધી જાય અને ઇન્ડો પેસિફિકની અંદર દરેકે દરેક દેશની સંપ્રભુ સોવરેનિટી જે છે એ જળવાઈ રહે એનું કાર્ય કરે છે ક્વાડ્રિલેટરલ ગ્રુપ. ક્વાડનો વિચાર કઈ રીતે આવી ગયો? આવો વિચાર સૌથી પહેલા કોને આવ્યો? તો આવો વિચાર સૌથી પહેલા જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો આબેને આવી ગયો. શિન્ઝો આબે એ જ વ્યક્તિ છે કે જેણે અત્યારે રિઝાઇન એટલે કે રાજીનામું આપી દીધું, એમની તબિયત ખરાબ છે એટલે, બરાબર. હવે તમારે ખબર કાઢવું હોય તો એમની ખબર કાઢી આવજો, કારણ કે એમની તબિયત ખરાબ છે. તો ક્વાડ ગ્રુપ જે છે એની એનો વિચાર પહેલા શિન્ઝો આબે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરે આપેલો હતો, 2012ની અંદર એમને કીધું હતું. અને શિન્ઝો આબે એક બીજો પણ કોન્સેપ્ટ અતિ મહત્વનો આપેલો હતો, કહ્યું કે એશિયાની અંદર ડેમોક્રેટિક સિક્યુરિટી ડાયમંડ, ડેમોક્રેટિક સિક્યુરિટી ડાયમંડ આવી એક વસ્તુ, આવું એક સંગઠન આપણે બનાવવું જોઈએ. કહ્યું ડેમોક્રેટિક એટલે કે લોકશાહી ધરાવતા સિક્યુરિટી ડાયમંડ તરીકેનું, જેની અંદર કોને કોને આપણે રાખવાના? એક તો ભારતે રહેવાનું, એક જાપાને રહેવાનું, જાપાનવાળાએ કીધું તો જાપાને જ રાખશે, ઓસ્ટ્રેલિયાએ અને અમેરિકાએ રહેવાનું, સેફગાર્ડ કરવા માટે, સુરક્ષા કરવા માટે, મેરીટાઈમ સમુદ્રની જે અંદરના ઇન્ટરેસ્ટ હિતો જે છે એ એની સિક્યુરિટી એને સેફગાર્ડ માટે આ સંગઠન બનાવવાની વાત કરવામાં આવેલી હતી. ઇન્ડો પેસિફિક એટલે કે ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશનની વાત કરે છે. 2017ની અંદર ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જે છે એને લાંબા સમયથી, ઘણા લાંબા સમયથી વાત ચાલતી હતી, એને શેપ આપી દીધો, ક્વાડ ગ્રુપનું સ્થાપના આપણે કરી નાખી, બરાબર. ક્વાડ ગ્રુપમાં કયા કયા સભ્યો છે એ પણ ખબર હોય છે. હવે જો ક્વાડ ગ્રુપની અહીંયા વાત કરીએ કે ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ, આના કારણે શું થાય? હવે જો અહીંયા અમેરિકા છે તો અમેરિકાના કારણે આ પેસિફિક ઓશન છે, આ પેસિફિક ઓશન છે અને આ આખે આખો ઇન્ડિયન ઓશન છે. એક મિનિટ, આ મેપમાં જોઈએ. આ અમેરિકા છે, આ ઓસ્ટ્રેલિયા છે, આ ભારત છે અને આ જાપાન છે. ચાઇનાને કાઉન્ટર કરવા માટે બનાવેલું છે. આ આખે આખો ઇન્ડિયન ઓશન છે, આ પેસિફિક ઓશન છે અને આ પેસિફિક ઓશન છે. આ અમેરિકા અને જાપાન જે છે એ બંને બાજુબાજુમાં છે. તમને એવું લાગે કે આ તો બંને અલગ અલગ ખૂણાએ છે, પરંતુ પૃથ્વી ગોળ છે, આ બાજુથી આમ ભેગું થાય એટલે બંને નજીક નજીક જ છે. અને આ જે ભાગ રહ્યો અને આ ભાગ એ બંને પણ જોડાયેલા છે, અલગ અલગ છેડે દેખાય છે, પરંતુ બંને પૃથ્વી ગોળ હોવાથી જોડાયેલા છે. એટલે હવે ક્વાડ ગ્રુપ ગમે ત્યારે એક્સરસાઇઝ કરે, નેવીની એક્સરસાઇઝ, તો આ આખો એરિયા કવર થઈ જાય અને આ આખો એરિયા કવર થઈ જાય, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં એરિયા કવર કરી લે છે અને ચાઇનાને એક રીતે કાઉન્ટર કરવાની કોશિશ કરે છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને રશિયા ફરીથી એક સાથે એક નેવલ નેવીની એક એક્સરસાઇઝ કરવાના છે, એનું નામ છે ઇન્દ્ર. નેવીની એક્સરસાઇઝ એટલે કે યુદ્ધ અભ્યાસ કરવાના છે નેવીનો. શું નામ છે? ઇન્દ્ર. ઇન્દ્ર 2020 કઈ જગ્યાએ કરવાના છે? કે અંદમાન મહાસાગરની અંદર, અંદમાન સીની અંદર, અંદમાન નિકોબારના ટાપુઓ જે છે એની બાજુમાં કરવાના છે. આપણે તમને ખ્યાલ હશે રશિયાની અંદર આ વખતે કાવકાઝ યોજાઈ છે. કાવકાઝ પણ એક યુદ્ધ અભ્યાસ છે, પરંતુ આ મિલિટરી યુદ્ધ અભ્યાસ છે. અને આ જે ઇન્દ્ર જે છે એ નેવીનો યુદ્ધ અભ્યાસ છે. ભારતે કાવકાઝમાં જોડાવાની ના પાડી છે, કારણ કે એમાં એસસીઓના બધા સભ્ય છે અને ચાઇના પણ આવ્યું છે, તો ભારતને મજા ન આવી, ભારતને અમે આવશું નહીં. તો અત્યારે ભારતે રશિયા સાથે અલગથી અંદમાન નિકોબારની, અંદમાન સીની આજુબાજુ ઇન્દ્ર 2020 લોન્ચ કરેલી છે. ઇન્દ્ર 2020 શું છે? કે જેના અંતર્ગત ભારત અંદમાન સીની અંદર નેવલ ડ્રિલ કરશે. કોની અંદર? મલાકા સ્ટેટની આજુબાજુ. મલાકા સ્ટેટ જે છે એની આજુબાજુ કરશે. મલાકા સ્ટેટ એક અતિ મહત્વની વસ્તુ છે. સ્ટેટનો મતલબ એકદમ નેરો પેસેજ, એકદમ સાંકડો રસ્તો સમુદ્રની હોય, સમુદ્રની અંદર, એને સ્ટેટ કહેવાય. મલાકા સ્ટેટ ઉપર ચાઇના ખૂબ જ નિર્ભર છે. ચાઇના માટે મલાકા સ્ટેટ અતિ મહત્વની વસ્તુ છે, કારણ કે જો મલાકા સ્ટેટ બંધ થઈ જાય, ભારત ત્યાં મોટા મોટા શિપ, જહાજ, ફ્રિગેટ, સબમરીન આ બધી વસ્તુ ત્યાં બ્લોક રાખી દે અને એ રસ્તો બ્લોક કરી નાખે, એ રોડ બ્લોક કરી નાખે, તો ચાઇના માટે ઘણી મોટી સમસ્યા સર્જાઈ જાય. કેમ? કારણ કે ચાઇનાનો મોટાભાગનો વેપાર, મોટાભાગનું ઓઇલ એ ત્યાંથી આવતું હોય છે. એટલે ભારત હંમેશા સ્ટેટ ઓફ મલાકા ઉપર ફોકસ કરતું હોય છે. અને ચાઇના પણ એવું વિચારી રહ્યું છે
કે સ્ટેટ ઓફ મલાકા ઉપર પોતાની નિર્ભરતા જે છે એ દૂર કરે, અને એના માટે તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને આ બધું શરૂ કરેલું છે, બરાબર. વન બેલ્ટ વન ચાઇના આ બધું એ લોન્ચ કરે છે, સીપેકને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને આ બધું એટલે લોન્ચ કરી રહ્યું છે. એ પછી આપણે ક્યારેક ડિટેલમાં વાત. રશિયાની નેવી જે છે, રશિયાની જે ચાર જેટલી શિપ જે છે, ચાર નેવી એ ભારત આવશે, અને ભારતની પણ ચાર જેટલી શિપ જે છે એ આ અંદમાન સાગરની અંદર એક્સરસાઇઝ એટલે કે યુદ્ધ અભ્યાસ કરશે, નેવી અભ્યાસ કરશે. સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ભારતના ડિફેન્સ મિનિસ્ટર એમાં જવાના છે એસસીઓની મિટિંગની અંદર. કાઉકાસ 2020માંથી તો ભારતે વિથડ્રો કરી નાખેલું હતું, એટલે કે નામ પાછું લઈ લીધેલું હતું. હવે જો અહીંયા તમે એ વસ્તુ યાદ રાખો એક મિનિટ. આજે ઇન્દ્ર જે છે એ નેવલ એક્સરસાઇઝ છે, એ તમને ખબર હોવી જોઈએ. નેવલ એટલે કે સમુદ્રી અને સમુદ્રની અંદર થશે એ. ઇક્વલ નંબર ઓફ રશિયા ફોર સાંઘાઈ કોઓપરેશનની આ બધી ભારતની અમુક અમેરિકા સાથેની યુદ્ધ અભ્યાસ જે છે, અમેરિકા સાથે આપણે કેવા અભ્યાસ કરીએ છીએ, કેવી એક્સરસાઇઝ કરીએ છીએ એની પણ વાત કરીએ તો ભારતે અમેરિકા સાથે થોડા સમય પહેલાં જે પેસેક્સ નામની અભ્યાસ કરેલી હતી ઇન્ડિયન નેવીએ, ખાસ કરીને કોણે, ઇન્ડિયન નેવીએ પેસેજ એક્સરસાઇઝ, પેસેજ એક્સરસાઇઝ કરેલી હતી, જેની અંદર અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્સ જે છે, યુએસએસ નિમિત્સ એણે પણ ભાગ લીધેલો હતો. અમેરિકા સાથે આ પેસેક્સ ને એ બધું આપણે કરીએ છીએ. અંદમાન નિકોબારની અંદર પણ ભારતની નેવી જે છે એણે અમેરિકા સાથે પણ એક્સરસાઇઝ કરેલી હતી. હવે ઇન્દ્ર 2019 વિશે વાત કરીએ. અત્યારે ઇન્દ્ર 2020 થવાની છે ભારત અને રશિયા વચ્ચે. ઇન્દ્ર કોની કોની વચ્ચે? ભારત અને રશિયા વચ્ચે. ઇન્દ્ર જે છે એ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે. ટ્રાય સર્વિસ એક્સરસાઇઝનો મતલબ શું થાય? એની અંદર આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય ભાગ લે છે, બરાબર. ટ્રાય સર્વિસનો મતલબ જ એ છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે ભારત રશિયા સાથે ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ કરે કઈ કરે છે? તો ઇન્દ્ર, ઇન્દ્ર એટલે કે નેવી, મિલિટરી, આર્મી અને એરફોર્સ ત્રણે એની અંદર ભેગા થઈ ગયા. ઇન્ડિયા ફ્રોમ 10-19 ડિસેમ્બર 2019માં યોજાણી હતી બાબીના, ઝાંસીની નજીક પૂના અને ગોવા આ ત્રણ જગ્યાએ યોજાયેલી હતી 2019ની અંદર ભારત અને રશિયા વચ્ચે આ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ ભારતમાં થઈ હતી, બરાબર. ઝાંસી અને પુણેની આ બધી યોજાઈ હતી. ઇન્દ્ર સિરીઝ જે છે એ 2003થી શરૂ કરેલી હતી, પરંતુ 2003માં જ્યારે શરૂ કરેલી ત્યારે ભારત એક વર્ષ ભારતમાં થાય અને બીજા વર્ષ ત્યાં થાય, પરંતુ ત્યારે એ સિંગલ સર્વિસ હતી. ત્યારે ત્રણેય સર્વિસ એની અંદર આર્મી, નેવી, એરફોર્સની એ બધી નહોતું, ત્યારે ખાલી સિંગલ સર્વિસ હતી. 2017થી ટ્રાય સર્વિસ કરેલી છે, બરાબર. ઇન્ડિયન ઓશનની અંદર આજે જો અહીંયા અંદમાન નિકોબારના ટાપુઓ તમે જોઈ શકો છો, તો અંદમાન નિકોબારના ટાપુ ભારત અને રશિયા ઇન્દ્ર એક્સરસાઇઝ જે છે એ આ એરિયાની અંદર કરશે. ભારત માટે પણ ઇન્ડિયન ઓશન જે છે એ ખૂબ મહત્વનું છે. અહીંયા આ ઇન્ડિયન ઓશન જે છે અહીંયા પાવર ગેમ ખૂબ જ ચાલુ હોય છે, બરાબર. પાવર કે અહીંયા કોને, બધા લોકો અહીંયા પાવર મેળવવા માગે છે, પાવર સ્ટ્રગલ ચાલતું હોય છે. ભારતવાળા એમ કે અમે દબદબો ભરી નાખી, ચાઇનાવાળા એમ કે કમર દબદબો કરી નાખો, અમેરિકાને એમ થાય કે ચાઇના અહીંયા કબજો ન કરે, ઓસ્ટ્રેલિયાને એમ થાય કે અમારે અહીંયા કબજો કરો, બધાને પોતપોતાનો લાભ જોવાનો છે. જો અહીંયા બધાને મિલિટરી બેઝ એ બધું આપેલું છે. આ જે છે આ મેપ આપણે જૂની ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. હવે આપણે જોયું કે ભારત રશિયા સાથે ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ કરે છે, તો તમને પ્રશ્ન થાય ભારત બીજા કોઈ દેશ સાથે ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ કરે છે? તો હા, અમેરિકા સાથે કરે છે. અમેરિકા સાથે ટાઈગર ટ્રિમ્પ નામની એક્સરસાઇઝ જે છે એ ટ્રાય સર્વિસ છે, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય ભેગા થાય છે. ટાઈગર ટ્રિમ્પ, પ્રશ્ન પૂછે છે ટાઈગર ટ્રિમ્પ કોની સાથે? અમેરિકા સાથે. કઈ ટ્રાય સર્વિસ? ત્રણેય લોકો ભેગા થાય, બરાબર. જેની અંદર ભારતના 1200 જેટલા જવાનો અને અમેરિકાના 500 જેટલા મિલિટરી પર્સનલ ભેગા થઈ અને એક્સરસાઇઝ અભ્યાસ કરે છે. હવે અમુક પ્રકારની જોઈન્ટ એક્સરસાઇઝ ભારત કયા કયા દેશ સાથે કરે છે એ જોઈએ. ઓસ્ટ્રેલિયા સાથે કઈ કરે છે? તો કે કાકાડુ નામની અને ઓસિન્ડેક્સ કરે છે. પછી બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સાથે કઈ કરે છે? IBSAMAR એ ઇબા સામાર કરે છે. પછી બ્રુનેઈ સાથે ADMM+ એક્સરસાઇઝ કરે છે, મલ્ટીલેટર. પછી ફ્રાન્સ સાથે ભારત વરુણા નામની એક્સરસાઇઝ કરે છે, અને આ બધી એક્સરસાઇઝ નેવીની છે. આ આખી આખી નેવીની છે. પોઝ કરીને પણ તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો, બાકી હું અત્યારે સમજાવતો છું. તે વરુણા તો કે નેવીની ફ્રાન્સ સાથે. ઇન્ડોનેશિયા સાથે કહી તો કે ઇન્ડિયા ઇન્ડો કોર્પેટ બાય એન્યુઅલ, દર 2 વર્ષે એકવાર થાય, ઇન્ડિયા ઇન્ડો બાયલેટ. પછી કોમોડો એ પ્રકારની એક્સરસાઇઝ ભારત એની સાથે કરે છે. મલેશિયા સાથે તો કે ARF ડાયરેક્ટ, મ્યાનમાર સાથે IMCOR, ઓનમ સાથે નસીમ અલ બહાર એ આપણે ઓમાન સાથે કરીએ છીએ. રશિયા સાથે આપણે ઇન્દ્ર નેવી કરીએ છીએ. પછી સિંગાપોર સાથે સિમ્બેક્સ, શ્રીલંકા સાથે સ્લિનેક્સ અને ઇન SLN SF એક્સરસાઇઝ. થાઇલેન્ડ સાથે ઇન્ડો થાઈ કોર્પેટ એ કરીએ છીએ. પછી યુકે સાથે કોંકણ અને યુએસએ સાથે મલબાર અને રિમ્પેક નામની એક્સરસાઇઝ આપણે કરીએ છીએ. હવે આર્મીની થોડી એક્સરસાઇઝ જોઈએ તો ઓસ્ટ્રેલિયા સાથે આપણે ઓસ્ટ્રા હિન્ડ કરીએ છીએ. પછી બાંગ્લાદેશ સાથે સંપ્રતિ કરીએ છીએ, ચાઇના સાથે હેન્ડ ઇન હેન્ડ, ફ્રાન્સ સાથે શક્તિ, ઇન્ડોનેશિયા સાથે ગરુડ શક્તિ, કઝાકિસ્તાન સાથે પ્રાબલ દોસ્તી એક નામની એક્સરસાઇઝ કરીએ છીએ, કિર્ગિસ્તાન સાથે ખંજર નામની, માલદીવ સાથે એક્યુવેરી, મોંગોલિયા સાથે નોમેડિક એલિફન્ટ અને ખાન ક્વેસ્ટ, નેપાળ સાથે સૂર્યકિરણ. પછી આ ઓમાન જે છે, ઓમાન સાથે નાગાહ નામની એક્સરસાઇઝ કરીએ છીએ, રશિયા સાથે ઇન્દ્ર, સેસેલ સાથે
લેમિટી, સિંગાપોર સાથે અગ્નિ વોરિયર અને બોઇલ્ડ કુરુક્ષેત્ર, શ્રીલંકા સાથે મિત્ર શક્તિ કરીએ છીએ, થાઇલેન્ડ સાથે મૈત્રી અને કોબ્રા ગોલ્ડ એ પણ થાઇલેન્ડ સાથે કરીએ છીએ, યુકે સાથે અજય વોરિયર કરીએ છીએ અને અમેરિકા સાથે યુદ્ધ અભ્યાસ અને વજ્ર પ્રહાર આ બધી એક્સરસાઇઝ કરીએ છીએ. હવે આપણે એરફોર્સની પણ જે અભ્યાસ છે એ જોઈએ. ફ્રાન્સ જે છે એની સાથે ગરુડા વી કરીએ છીએ, ઓમાન સાથે ઇસ્ટર્ન બ્રિજ કરીએ છીએ, રશિયા સાથે અવિન્દ્રા 14 કરીએ છીએ, સિંગાપોર સાથે જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ કરીએ છીએ, થાઇલેન્ડ સાથે સીએન ભારત કરીએ છીએ, યુએઈ સાથે એક્સ ડેઝર્ટ ઇગલ 2 કરીએ છીએ, યુકે સાથે ઇન્દ્રધનુષ કરીએ છીએ અને અમેરિકા સાથે રેડ ફ્લેગ કરીએ છીએ. આ બધી જ એક્સરસાઇઝ મોસ્ટ આઈએમપી છે, કારણ કે ગમે એ પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન ગમે એ પૂછે છે કયા દેશ સાથે અને કઈ એક્સરસાઇઝ, આર્મીની, નેવીની કે એરફોર્સની કે પછી ટ્રાઇલેટર, તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. મેં બધી સમજાવી પણ દીધી છે કયા દેશ સાથે, ખાસ યાદ રાખજો. અથવા તો પીડીએફ ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો કે કઈ જગ્યાએ શું કરે છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો પહેલાં તો તુર્કી, ગ્રીસ અને મેડિટેરિયન સી, આની આજુબાજુ આખે આખો મુદ્દો ફરશે. હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું આખો મુદ્દો શું છે એ વાત કરીએ. મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય મહાસાગરની અંદર યુરોપના દેશો, અમુક યુરોપના દેશો, ગ્રીસને આ બધા લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે આપણે અહીંયા પાઇપલાઇન નાખવી છે. ત્યાં નેચરલ ગેસનો ભંડાર મળી ગયો. ત્યાં એક જગ્યા એવી છે, એમાંની એક જગ્યા એવી છે કે જ્યાં નેચરલ ગેસ, કુદરતી ગેસનો ભંડાર બન્યો. તો યુરોપના લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે આપણે અહીંયા પાઇપલાઇન નાખશું અને પાઇપલાઇન દ્વારા આ નેચરલ ગેસને એ બધું સપ્લાય કરશું. ક્યાં કરશું કે આફ્રિકામાં, યુરોપમાં, એ બધી જગ્યાએ, ખાસ કરીને તો યુરોપની અંદર તે સપ્લાય કરશું. યુરોપ જે છે એ અત્યારે નેચરલ ગેસ માટે રશિયા ઉપર નિર્ભર છે, કારણ કે યુરોપના બધા દેશો નેચરલ ગેસ ક્યાંથી મંગાવે છે, રશિયામાંથી મંગાવે છે. અને હવે એમને મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગરમાં મળી ગયું તો એમને મજા આવી ગઈ કે વાહ વાહ, ખૂબ સારું કામ થઈ ગયું. તો પાઇપલાઇન નાખવાની વાત કરી બરાબર, પરંતુ આમાં મેઇન વાત એવી છે કે એમને તુર્કીને એમાંથી બહાર કાઢ્યું. તો તુર્કીને મજા આવી નહીં. તુર્કી કહે કે તમે, હું યુરોપમાં જઉં છું, મને તમે રાખ્યું નહીં, એટલે તુર્કીને ગુસ્સો આવી ગયો, તુર્કીને મજા ન આવી. અને પછી તુર્કીએ શું કીધું કે ગ્રીસ જે છે, ગ્રીસનો જે ઈઝેડ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે એ મારા એરિયાની અંદર આવે છે. તુર્કીએ એની માટે લિબિયા સાથે પાર્ટનરશિપ કરી નાખી. બધું હું તમને મેપ દ્વારા પણ સમજાવીશ બરાબર. અને તુર્કી અને લિબિયા એ બે ભેગા થઈ ગયા અને ગ્રીસ ઉપર એગ્રેશન, થોડોક ગુસ્સો કર્યો અને એની ટીકા કરીને એની છાટકડીને એની કાઢી. તો ગ્રીસ જે છે એ આખા યુરોપ ભેગું થઈ ગયું, અને એણે તુર્કી સામે થોડુંક લપને એવું બધું કરી નાખ્યું બરાબર. તો પછી આ બધી બાબતની અંદર ફ્રાન્સ પણ આવી ગયું, ફ્રાન્સ પણ કૂદી ગયું. તમને પ્રશ્ન થાય કે ફ્રાન્સ આવે તો શું ફેર પડે. એક રીતે જોઈએ તો યુરોપની અંદર ફ્રાન્સ જે છે એ સૌથી સુપિરિયર છે, સૌથી મજબૂત છે, કારણ કે એની આર્મી ને નેવીની આ બધી વસ્તુ વધારે મજબૂત છે. તમને ખબર હશે એ હથિયારો બનાવવામાં પણ ખૂબ આગળ છે. આપણને તે હથિયાર વેચે છે, રાફેલ વેચી દીધું, તો આ બધી આખી લપ છે. એના કારણે ઘણા બધા સમયથી મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગરની અંદર તુર્કી, ગ્રીસ આ બધા વચ્ચે લપ ચાલે છે અને યુરોપની વચ્ચે કોન્ફ્લિક્ટની સમસ્યા સર્જાઈ રહી છે. હવે આપણે થોડું મેપ દ્વારા સમજવાની કોશિશ કરીએ. પહેલાં આપણે એમાં તો મજા નહીં આવે, ડાયરેક્ટ મોટો મેપ જોઈએ. આ આખે આખો વર્લ્ડ મેપ છે બરાબર. આ એશિયા છે અને આ ભારત છે, અહીંયા ભારત છે. ભારતની સરખામણીમાં આખી વાત જોવો બરાબર, અહીંયા તુર્કી છે, તુર્કી બરાબર. અને અહીંયા પહેલાં તુર્કી અને ગ્રીસ જોઈ લઈએ, એક મિનિટ. અહીંયા તુર્કી છે બરાબર, તો તુર્કી અને આ મેડિટેરિયન સી છે. તુર્કીની એ બધાની લપ ચાલતી હતી બરાબર. હવે જો અહીંયા પણ વાત કરીએ, આ ભારત છે બરાબર, આ તુર્કી અને ગ્રીસ. તો તમે જોઈ શકો છો તુર્કી અને ગ્રીસ એ બંને બાજુબાજુમાં છે. હવે તુર્કી અને ગ્રીસ જે છે એ બંને મેડિટેરિયન સી, આની પહેલાં તો એક વસ્તુ એ પણ યાદ રાખી લો કે કોઈ પણ જગ્યાએ લપ બપ થતી હોય તો એ નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો માટે થતી હોય. મેડિટેરિયન સીની અંદરથી નેચરલ ગેસ મેળવ્યો એટલે લપ ચાલુ થઈ ગઈ. તુર્કી અને ગ્રીસ બે નજીક નજીકમાં છે એટલે બંને વચ્ચે લપ થઈ, અને બંને વચ્ચે લપ થઈ એટલે તુર્કી પહેલાં ગ્રીસે શું કીધું કે આ અમારો ઈઝેડ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે. તો તુર્કી કે ના ના, તમે એનું હનન કરો છો, કારણ કે તુર્કી અને લિબિયાએ પાર્ટનરશિપ કરી નાખી. તુર્કી અને લિબિયા બે ભાઈબંધ થઈ ગયા અને એણે એમ કીધું લિબિયાએ એને ભેગા થઈને કે આ તમે ગ્રીસવાળા જે કહે છે કે આ અમારો ઈઝેડ છે એ ખોટી વાત છે, એ તમે ખોટું બોલો છો, અને ગ્રીસ ઉપર ધાવો બોલી દીધો બરાબર. પરંતુ પછી ગ્રીસ જે છે એ આખા યુરોપને ભેગું લઈ આવ્યું અને પછી તુર્કી ઉપર અત્યાચાર કરવાનું ચાલુ કરી દીધું. અને આ પછી આગળ જતા ફ્રાન્સને એવું થયું કે નેચરલ ગેસ ને એ બધું મળે છે તો મારે ત્યાં કૂદવું જોઈએ, તો ફ્રાન્સવાળા પણ આવી ગયા અને ફ્રાન્સવાળાએ પોતાની આર્મી, નેવી ને એ બધું ડેપ્લોય કરી દીધું બરાબર. નેવીને એ બધું ડેપ્લોય કરી દીધું, પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. તો આ બધી આખી લપ હતી. તુર્કી અને લિબિયા એ બે ભેગા થઈ ગયા. પછી આ ગ્રીસ જે છે એ ગ્રીસને ઇજિપ્ત, આ બધા પાછા ફ્રાન્સને એ બધા લોકો ઇજિપ્ત તારે ભેગા થઈ ગયા, એટલે આવી રીતે એક એલાયન્સ થઈ ગયું. કઈ એલાયન્સ છે એ પણ હું તમને સમજાવું, પરંતુ આખો લપ શું છે એ મેપમાં સમજો. બીજું એ યાદ રાખો કે એક રીતે બધા યુરોપીય ભેગા થઈ અને તુર્કીને એક રીતે એકલું પાડી દેવાનું પણ ષડયંત્ર બનાવેલું છે, તુર્કીને એકલા પાડી દેવાનું બરાબર. તો હવે તમને ખબર પડી છે, આ મોટા મેપની અંદર પણ જોઈ શકો છો. તો હવે જો તુર્કીની અંદર પાઇપલાઇનને એ બધું બનાવવાનું, તો આ પાઇપલાઇનનો એનો મેપ છે. તુર્કી અને ગ્રીસની વચ્ચે સૌ પહેલાં આ સ્ટેન્ડઅપ જે છે એ તુર્કી અને ગ્રીસની વચ્ચે શરૂ થયું હતું, પછી ધીમે ધીમે આખા યુરોપમાં ફેલાઈ ગયું. ફ્રાન્સ જે છે એણે પોતાની મિલિટરી ત્યાં ઇસ્ટર્ન મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગરની અંદર મૂકી દીધી, ઇસ્ટ ગ્રીસ અને તુર્કીની વચ્ચે.
એક રીતે ફ્રાન્સ જે છે એ ગ્રીસનો સાથ આપતું હતું એ પણ ખબર હોય છે. રિસન્ટલી ડિસ્કવર્ડ ગેસ રિઝર્વ, અહીંયા ગેસ રિઝર્વ મળેલા છે એના કારણે. કારણ શું હતું, રિઝન શું હતું એ જોઈએ. યુરોપિયન યુનિયન જે છે અને એના મિત્રો વેસ્ટ એશિયાની અંદર અને નોર્થ આફ્રિકાની અંદર એણે એક ગેસ પાઇપલાઇન બનાવવાની, એ મેં તમને પહેલાં જ કહી દીધું, અને એમાંથી તુર્કીને કાઢી નાખ્યું તો તુર્કીને ન મજાઈ. હાવ એવર ધે હેવ કેપ્ટ તુર્કી આઉટ ઓફ ઇટ, બરાબર, તુર્કીને એમાં રાખ્યું નહીં, જેના કારણે તુર્કીને ઇન્ફ્યુરિએશન એટલે કે ગુસ્સો આવી ગયો. ધ ગેસ ટ્રાન્સપોર્ટેશન વુડ રિડ્યુસ, આ રશિયા ઉપર યુરોપિયન યુનિયનની જે ડિપેન્ડન્સી છે એની ઉપર ઘટશે. યુરોપિયન યુનિયનની પાઇપલાઇન બનાવવાની આ મેં તમને જે કીધેલું એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે, બરાબર, બીજું કંઈ ડિટેલમાં આપેલું નથી. હવે અહીંયા જો આખે આખો મુદ્દો ચર્ચામાં આવેલો એનું એક મુખ્ય કારણ શું છે, એનું એક મુખ્ય કારણ એ છે ઓવરલેપિંગ ક્લેમ, એટલે કે બધા દેશો જે છે એ પોતપોતાનો ક્લેમ દર્શાવે છે. આ મેડિટેરિયન સીમાં જ્યાં ગેસ મળી ગયો, અથવા તો મેડિટેરિયન સીમાં બધાએ ગ્રીસવાળા એમ કે આ અમારું છે, ફ્રાન્સવાળા એમ કે આ અમારું છે, તુર્કી કંઈક અમારું છે, લિબિયાવાળા કંઈક અમારું છે, બધાને પોતપોતાનું કંઈકનું કંઈક લઈ લેવું છે, એટલે કે ઓવરલેપિંગ ઓફ ક્લેમ, બધા પોતપોતાનો ક્લેમ દર્શાવે છે. અહીંયા પણ આ મેપની અંદર પણ પોઝ કરીને જોઈ શકો છો. કાસ્ટેલો રિઝો નામનો આઇલેન્ડ જે છે જે તુર્કીથી 2 કિલોમીટર દૂર છે અને ગ્રીસથી 570 કિલોમીટર દૂર છે. ત્યાં આ બધી ત્યાં પાઇપલાઇન બનાવવાની છે અને ત્યાં આ ગેસ એ બધું મળી આવેલું છે. તો તુર્કી એમ કહે છે કે અમારી નજીક છે તો આ તો અમને મળવું જોઈએ, અને અમને તો તમે એમાં રાખતા નથી. આની અંદર ઘણા બધા દેશનો ઇન્ટરેસ્ટ જે છે એ સમાયેલો છે. કોમ્પ્લિકેટેડ આ ઇસ્યુ જે છે એ ખૂબ જ હાઈલી કોમ્પ્લિકેટેડ છે, ઇન્વોલ્વ આના કેમ, કારણ કે આની અંદર બધાના રસ છુપાયેલા છે. યુરોપ, વેસ્ટ એશિયા, પછી નોર્થ આફ્રિકા, આ બધા એની અંદર જોડાયેલા છે. ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન એ બધા લોકો ભેગા થઈ અને પાવરફુલ મિલિટરી ફોર્સ બનાવે છે, અને ગ્રીસને એ બધા ગ્રીસ અને સાયપ્રસને સપોર્ટ આપે છે. એક રીતે તુર્કીને એકલું પાડે છે. ગ્રીસ, સાયપ્રસ, ઇટલી, ફ્રાન્સ આ બધા મિત્રો છે, અને આને સાથે સાથે ઇજિપ્ત, ઇઝરાયલ અને યુએઈ જે છે એ પણ એની હેલ્પ કરે છે. કોને? ગ્રીસ, સાયપ્રસ, ઇટલી. યુરોપના દેશોને કોને મદદ કરે છે? ઇજિપ્ત, ઇઝરાયલ અને યુએઈ, એ પણ મદદ કરે છે. તુર્કી જે છે એને એક રીતે એકલું પાડવાની કોશિશ કરે છે. બીજો અતિ મહત્વની વાત કરીએ તો હમાસ સેઝ, હમાસ લોકોએ કહી દીધેલું છે કે આપણે પેક્ટ એટલે કે કરાર કરવા માટે તૈયારી છે. રિસ્ક ટુ કામ વાયોલન્સ વિથ ઇઝરાયલ, ઇઝરાયલ સાથેના જે વાયોલન્સ, હિંસક બનાવો થાય છે, હિંસક ઘટનાઓ, હિંસક વાયોલન્સને એ બધું થાય છે, એ બધું રદ કરવા માટે અને અમે પેક્ટ કરાર કરવા માટે તૈયાર છીએ. એવું કોણે કીધું? હમાસ લોકોએ કહી દીધેલું છે. ઇઝરાયલનું મેપ જોઈ લઈએ, અહીંયા ઇઝરાયલ છે, અહીંયા વેસ્ટ બેંક છે, અને આ આખો મેડિટેરિયન સી છે. તો મેડિટેરિયન સીને ઇઝરાયલ પણ એની સરહદ અડે છે, ઇજિપ્તની પણ અડે છે. જો એક વસ્તુ યાદ રાખો, અહીંયા અમુક દેશના નામ યાદ રાખી લો કે જે મેડિટેરિયન સાથે સરહદ ધરાવે છે. એક તો તુર્કી, એક તો સીરિયા, અહીંયા ઇઝરાયલ હતું, એક મિડ સીરિયા નહીં આવે, તુર્કી અને અહીંયા ઇઝરાયલ, પછી ઇજિપ્ત, લિબિયા, ઇટલી, ગ્રીસ, ફ્રાન્સ અને સ્પેન. આ અમુક દેશના નામ યાદ રાખી લેવાના, બરાબર. બધે બધા રટ્ટો મારવાની કે ગોખવાની જરૂર નથી, ખાલી થોડું ખબર હોય છે. મોટા મોટા દેશ છે આ તુર્કીને એના નામ તો ખબર જ હોય છે, કારણ કે એ મોટા દેશ છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસ મેઇન્સ પેપર 3 અને ઇકોનોમી સાથે સંબંધિત છે. રાજસ્થાન દ્વારા એક નવી પોલિસી લોન્ચ કરવામાં આવેલી છે. પોલિસી એટલે શું એ હવે તમને ખબર પડી જઈ છે. તો કે રાજસ્થાને ત્યાંના ખેડૂતો માટે ફાર્મ પ્રોડક્ટ્સ, ત્યાંના ખેડૂતો જે પ્રોડક્ટ ઉત્પન્ન કરે એ એક્સપોર્ટ કરી શકે એની માટે એક પોલિસી બનાવવામાં આવેલી છે. રાજસ્થાનનો એવો વિચાર છે, એમને એવો વિચાર કર્યો સરકારે કે ખેડૂતો ફટાફટ બધી વસ્તુ નિકાસ કરે, એક્સપોર્ટ કરે, એની માટે પોલિસી બનાવી છે કે એક્સપોર્ટમાં વધારો ઇન્ક્રીઝ થઈ શકે અને ખેડૂતોની ઇકોનોમીના એગ્રીકલ્ચર ઇકોનોમીને બૂસ્ટ કરી શકે, ખેડૂતોની આવકને બૂસ્ટ કરી શકે, એ બધા માટે એમને કરેલું છે. અને એ બધા માટે એણે અપેડા સાથે ટાઈઅપ કરેલું છે. અપેડા વિશે યાદ રાખી લો, કોઈ પણ જગ્યાએ એગ્રીકલ્ચર રિલેટેડ કઈ વસ્તુ એક્સપોર્ટ કરવાની હોય તો બોડી એક આવે, કઈ બોડી આવે? એ અપેડા નામની. અપેડાનું ફૂલફોર્મ જાણી લો કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ એક રીતની સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા છે, કાયદો પસાર કરીને બનાવેલી છે. આ બોર્ડ બનાવવામાં આવ્યું છે રાજસ્થાને, એ ખેડૂતોને, ફાર્મર્સની મદદ કરશે અને એમની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં મદદ કરશે. આની માટે 500 કરોડનું ફંડ પણ બનાવેલું છે, જે ખેડૂતોને સલાહ આપશે, લોન આપશે અને એ બધું કરશે. કોઓપરેટિવ બેંક દ્વારા લોન આપવામાં આવશે. દર વર્ષે 20 લાખની લોન આપવામાં આવશે, ખાસ કરીને ઓર્ગેનિક ફાર્મ પ્રોડક્ટની અંદર. ઓર્ગેનિક વસ્તુઓ છે એ વિદેશની અંદર વેચવામાં આવશે. તમને મેં ઘણી બધી વાર કીધેલું છે કે યુરોપ, અમેરિકાના દેશોની અંદર ઓર્ગેનિક વસ્તુની માર્કેટ ખૂબ વધારે છે, અહીંયા એની માંગ વધારે હોય છે અને આના પૈસા પણ વધારે મળતા હોય છે. પ્રમોટ કેપેસિટી એન્ડ ઓફ એગ્રો પ્રોસેસિંગ સેક્ટર અમુક વસ્તુ પ્રોસેસિંગ કરી અને વધારે લાંબો સમય સુધી સચવાઈ શકે એનું પણ કાર્ય કરવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ, ખેડૂતોને વધારે આવક, પૈસા મળે એવું પણ કોશિશ કરવામાં આવશે. હવે જો અહીંયા બીજું તમે યાદ રાખો કે અપેડા જે છે, અપેડાએ આંધ્રપ્રદેશની સરકાર દ્વારા પાર્ટનરશિપ કરી અને હાઈ ક્વોલિટી બનાના, ઊંચી ક્વોલિટીના, ઊંચી ગુણવત્તાના બનાના કેળા જે છે એ અનંતપુર આંધ્રપ્રદેશથી જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈમાં મોકલેલા હતા અને ત્યાંથી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વેચવા માટે મોકલેલા હતા. આ એક રીતના ઓર્ગેનિક હતા બનાના, આ કેળા જે છે એને મોકલેલા. અહીંયા તમે એક વસ્તુ યાદ રાખો, તમને પ્રશ્ન થાય આપણે આ બધું શા માટે સમજીએ છીએ. તો પહેલી વસ્તુ એ કે ભારત એક રીતે એગ્રીકલ્ચર હબ છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં પહેલાં તો ત્રણેય ઋતુ
અનુભવી શકે છે. અને અહીંયા ઘણા બધા સારા સારા પાક થતા હોય છે, ઘણા સારા ફળો શાકભાજી ને આ બધું થતું હોય છે. યુરોપના ને એ બધા દેશની અંદર ઠંડી ને એ બધું પડતું હોય તો અહીંયા એટલી બધી સારી વસ્તુ થતી ન હોય. એટલે એના કારણે શું થાય કે ભારતના આ જે સારી ક્વોલિટીવાળા ઉચ્ચ ગુણવત્તાવાળા જે ફળો અને જે શાકભાજી જે છે એની વિદેશમાં ખૂબ જ માર્કેટ હોય છે, પરંતુ ભારત જે છે એ આ પોટેન્શિયલને સમજી શકેલું નથી. આપણી પોલિસી એવી છે કે આપણે એને સમજી શકતા નથી, આપણે આ જે સેક્ટર જે છે એને એટલું બધું બૂસ્ટ કરતા નથી, આપણે એને એટલો વિકાસ કરતા નથી. કઈ રીતે કે આપણે જે વસ્તુ જે છે એને વિદેશમાં વેચતા જ નથી, સરકાર એવી કોઈ નીતિ બનાવતી જ નથી કે જેના કારણે ખેડૂત જે છે એ પોતાનો પાક, પોતાની સારી ક્વોલિટી હાઈ ક્વોલિટીવાળા કેળાને હાઈ ક્વોલિટીવાળા ફળને ફૂલને શાકભાજીને એ બધું વિદેશમાં વેચી શકે. પરંતુ સરકારનું હવે એ બાજુ ધ્યાન ગયું છે, એટલે એવી પોલિસી બનાવી રહી છે કે સરકાર એવી પોલિસી બનાવી કે જેના કારણે ખેડૂતો પોતાનો પાક વિદેશમાં વેચી શકે, એક્સપોર્ટ કરી શકે. બરાબર, તમે એક વસ્તુ સમજો, ચાઇના જે છે એ કોઈ પણ વસ્તુ કરશે તો એનું માર્કેટિંગ ખૂબ જોરદાર કરશે, અને ભારત કોઈ પણ વસ્તુ કરશે તો એનું એટલું બધું માર્કેટિંગ નહીં કરે. જેમ કે મેં તમને અત્યારે કીધું કે આ શાકભાજીની અંદર, ઓર્ગેનિકની અંદર, ફ્રૂટ્સની અંદર, ફળોની અંદર, એ બધાની અંદર ભારતનું પોટેન્શિયલ ખૂબ વધારે છે, ભારતની માર્કેટ ખૂબ વધારે છે, પરંતુ ભારત એની ઉપર એટલું બધું ધ્યાન આપતું નથી, એનું માર્કેટિંગ કરતું નથી. તો હવે એ ધીમે ધીમે આપણે ચાલુ કરેલું છે. એપેડા વિશે યાદ રાખજો, એપેડા એગ્રીકલ્ચર વસ્તુ પાકની એ બધાનું એક્સપોર્ટ કરવા માટેની બોડી છે. તો આંધ્રપ્રદેશે આ બધી વસ્તુ જોઈ લીધી, એમને આ હાઈ ક્વોલિટી બનાના એક્સપોર્ટ કરેલા હતા. ભારત સરકારને વિચાર એવો આવી ગયો, મેં તમને કીધું કે ભારત સરકારને ખબર પડી ગઈ કે હા હા આવું તો કરવું જોઈએ, વિદેશમાં એ બધી વસ્તુ વેચવી જોઈએ. એટલે એમને 2018ની અંદર એગ્રીકલ્ચર એક્સપોર્ટ પોલિસી બનાવેલી હતી. પોલિસી એટલે સરકારે વિચાર કરેલો હતો કે આપણે ક્યાં ક્યાં પહોંચવું છે. એ પોલિસી અંતર્ગત એમને એવું કરેલું કે આપણે ભારતમાંથી જેટલી વસ્તુ વિદેશમાં વેચીએ છીએ પાક રિલેટેડ એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એ એક્સપોર્ટને આપણે ડબલ કરી નાખશું. અત્યારે $30 બિલિયનનું આપણે વિદેશમાં વેચીએ છીએ, એ વધારી અને $60 બિલિયન કરી નાખશું 2022 સુધીમાં, અને $100 બિલિયન આવનારા 5 વર્ષની અંદર, આવનારા થોડા વર્ષની અંદર એટલું કરી નાખશું, એવું એગ્રીકલ્ચર પોલિસીની અંદર નક્કી કરવામાં આવ્યું હતું. ભારતે એક રીતે ડાયવર્સિફિકેશન કરેલું છે કે આપણે આપણી ઇકોનોમી જે છે એને પણ ડાયવર્સિફિકેશન કરવું છે, અલગ દિશામાં લઈ જવી છે. આપણા જે ખેડૂતો જે છે એની પણ ઇન્કમ, એમને પણ આવક જે છે એ બીજી અલગ અલગ જગ્યાએથી પણ મળી રહે, કે અત્યારે તો ખેડૂતોને એક રીતે આ એક્સપોર્ટને બધું કરે તો એમાંથી પણ ડાયવર્સિફિકેશન દ્વારા આવક મળી રહે. એક્સપોર્ટ બાસ્કેટને મોટું કરવાનું છે, બૂસ્ટ હાઈ વેલ્યુ એન્ડ વેલ્યુ એડેડ એગ્રીકલ્ચર એક્સપોર્ટ જે છે આપણે વિદેશની અંદર વેચવાના છે. પેરિશેબલ બગડી જાય એવા વૃક્ષો પણ, એવી વસ્તુ પણ વેચવાની છે, કોલ્ડ સ્ટોરેજનો અને એ બધાનો ઉપયોગ કરીને. નોન ટ્રેડિશનલ જે આપણે પરંપરાગત રીતે જે વસ્તુ વેચતા નથી એને પણ વેચવાની છે. બરાબર, હવે નોન ટ્રેડિશનલનો મતલબ શું એ સમજો તમે. અમુક વસ્તુ એવી હોય કે જે ભારતની અંદર ખવાતી હોય અને ભારતની અંદર ખૂબ સુંદર હોય, પરંતુ આપણે એ વસ્તુ વિદેશમાં વેચતા જ ન હોય, વિદેશમાં એ વસ્તુ વિશે કોઈને ખબર જ ન હોય, વસ્તુ વિદેશમાં એના વિશે કોઈને ખબર જ ન હોય, તો ભારત એ વસ્તુને વિદેશમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે. અને એમ કહી શકે છે કે જો ભારતમાં અમે આટલી જોરદાર વસ્તુ બનાવી છે અને એને વેચવાનું એ બધું કરી શકે છે, એની એડવર્ટાઇઝને માર્કેટિંગને એ બધું કરે છે, તો એને નોન ટ્રેડિશનલ માર્કેટ કહેવાય છે. નોન ટ્રેડિશનલ પ્રોડક્ટ કે જેમાં નોવેલ, અમુક નવી જ વસ્તુ, અમુક ઇન્ડિજિનિયસ, અમુક સ્વદેશી વસ્તુ, ઓર્ગેનિક વસ્તુ, ઇથેનિક, ટ્રેડિશનલ, નોન ટ્રેડિશનલ એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. માર્કેટનો એક્સેસ, ગ્લોબલ માર્કેટનો ખેડૂતને એક્સેસ મળે એવું કંઈક કોશિશ કરી શકે છે. એગ્રીકલ્ચર એક્સપોર્ટને ગ્લોબલ વેલ્યુ ચેઇન સાથે કનેક્ટ કરી શકે છે, ખેડૂતને ફાયદો કરાવી શકે છે. આપણું વિઝન શું છે તો કે એક્સપોર્ટને હાર્નેસ કરવાનું, પોટેન્શિયલ ઇન્ડિયન એગ્રીકલ્ચરને હાર્નેસ કરવાનું, ભારતને ગ્લોબલ પાવર બનાવવાનું છે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર, અને ખેડૂતની ઇન્કમ આવક બમણી કરવાનું, એ બધું એનું કાર્ય છે, એ આપણો ટાર્ગેટ છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટે ફરીથી કીધેલું છે, એજીઆરનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવેલો છે. એજીઆર શું છે એ તમને ખબર હોય છે, એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ. એજીઆરનો મુદ્દો શું છે એ સમજીએ. આખે આખો મુદ્દો જે છે એ ટેલિકોમ કંપની સાથે જોડાયેલો છે, એટલે કે ટેલિકોમ કંપની કહી કે એરટેલને, આઈડિયા અને વોડાફોનને આ બધી સાથે જોડાયેલી છે. હવે એમાં થતું હતું કેવું કે આ બધી કંપનીઓએ અમુક પ્રકારનો ચાર્જ, અમુક પ્રકારનો ટેક્સ જે છે એ સરકારને આપવાનો હોય, એ શું કરવાનું, એ સરકારને આપવાનું. તમને એવું થાય કે આ બધી કંપનીઓએ સરકારને પૈસા શેને આપવાનો હોય, તો કે સ્પેક્ટ્રમના પૈસા આપવાનો હોય. સ્પેક્ટ્રમ એટલે કે સ્પેક્ટ્રમને ગુજરાતીમાં શું કહેવાય, અમુક પ્રકારની તરંગ લંબાઈ. આપણે જે ફોનમાં ને એ બધામાં વાત કરીએ, ઇન્ટરનેટનો ને એ બધાનો ઉપયોગ કરીએ, તો એ તરંગ લંબાઈના આધારે એમાંથી બધા સિગ્નલો ને એ બધું એમાંથી પસાર થતું હોય, અને એ તરંગ લંબાઈ જે છે એ સરકારની માલિકીની હોય, સરકાર એની હરાજી કરે અને એના પૈસા આપી અને એ બધા લોકોએ ખરીદવાની. પરંતુ સાથે સાથે સરકારે એવું પણ કીધેલું હોય કે તમે બધી ટેલિકોમ કંપનીઓ જે છે એમાં તમને જે પ્રોફિટ થાય અથવા તો અમુક જે પૈસા જે છે એ દર વર્ષે તમારે અમને આપવાના, સરકારને આપવાના. તો બધી કંપનીઓએ કીધેલું છે કે હારું હાલો વાંધો નહીં, અમે તમને પૈસા દઈ દઈશું. તો અત્યાર સુધી એવું હતું કે આ બધી કંપનીઓ જે છે, ટેલિકોમ કંપનીઓ, એરટેલ ને, વોડાફોન ને, આઈડિયા ને, એ બધી કંપની સરકારને પૈસા આપતી હતી, પરંતુ પોતાનો જે પ્રોફિટ થાય એમાં માત્ર જે આ વેવલેન્થવાળી અથવા તો માત્ર પોતાના મોબાઈલ એટલે કે આ જે રિચાર્જને એ બધાથી એમને જે પ્રોફિટ થાય એનો હિસ્સો જે છે એ જ શેર કરતી હતી. તો સરકારે એમ કીધું કે તમે આ જે મોબાઈલનો હિસ્સો, મોબાઈલના રિચાર્જનો એને તે ખાલી પ્રોફિટ ગણો છો, એને તે ખાલી પ્રોફિટ નથી ગણવાનો, એજીઆરમાં એને જ નથી ગણવાનું,
સાથે સાથે કંપનીને જેટલો પણ પ્રોફિટ થાય, જેટલો પણ પ્રોફિટ, એ હવે કોઈ પણ રીતે થઈ શકે. ફોર એક્ઝામ્પલ માનો કે જીઓ જે છે બરાબર, તો જીઓમાં સિમ કાર્ડ વેચીને કંપનીને જેટલો પ્રોફિટ થયો હોય, જીઓ ફોન વેચીને જેટલો પ્રોફિટ થયેલો હોય, જીઓ ફાઈ વેચીને જેટલો પ્રોફિટ થયેલો હોય, કોઈ પણ વસ્તુ વેચીને જેટલો પણ પ્રોફિટ થયેલો હોય, એ બધો ઓવરઓલ પ્રોફિટની અંદર સરકારને હિસ્સો આપવાનો. તો કંપનીઓનું એવું કહેવાનું હતું કે ના, અમે તમને ઓવરઓલ પ્રોફિટની અંદર હિસ્સો આપીને અમે માત્ર તમને આ વેવલેન્થ તરંગ લંબાઈના આધારે ઇન્ટરનેટનો એનો ઉપયોગ કરવાથી, ડેટાનો ઉપયોગ કરવાથી, સિમ કાર્ડનો ઉપયોગ કરવાથી જેટલો પ્રોફિટ થાય છે એની અંદર તે હિસ્સો આપી, કારણ કે એનો હિસ્સો આપે તો કંપનીવાળાએ ઓછા પૈસા આપવાના થતા હતા. અને જ્યારે સરકારે એમ કીધું કે ના, ખાલી એનું નહીં, અમને બધાયનો આપો, અમે કે તમારી કંપની જેટલું પણ પ્રોફિટ કરે એ બધાયમાં જેટલો પ્રોફિટ થાય એ બધાયમાંથી અમને થોડો થોડો હિસ્સો આપો, તો એ કેસ જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે પહોંચ્યો. અને સુપ્રીમ કોર્ટે એમ કીધું કે કંપનીઓ જે કંઈ કંપનીઓ એ બધી વાત ખોટી છે, સરકારની વાત સાચી છે. એજીઆર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ અંતર્ગત કંપનીને જેટલો પણ ફાયદો થાય, એ ભલે ગમે એ પ્રોડક્ટમાંથી થાય, ગમે એ પ્રોડક્ટ વેચવાથી થાય, એ જે કંઈ પણ પ્રોડક્ટ વેચે એનો હિસ્સો સરકારને આપવો પડશે દર વર્ષે. પરંતુ કંપનીઓ પાસે પણ એટલા પૈસા નથી, એટલે આ આખો મુદ્દો હતો, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સાથે સંબંધિત છે. 14 વર્ષ જૂનો આ કેસ હતો. અને જો અહીંયા બધી વસ્તુ આપેલી છે કે આ ટાવર હોય, ટાવરમાં તરંગ લંબાઈને એ બધું વેચવાનું હોય તો એ સરકાર વેચે અને એના પૈસા સરકારને દેવા પડે. તો આ બધા પૈસા જો કોને કેટલા આપવાના છે, આપવાના છે વોડાફોને સૌથી વધુ આપવાના 53,000 કરોડ, એરટેલ દ્વારા 35,000 કરોડ, બધા એ વધુ વધુ પૈસા આપવાના છે. જીઓને એટલા બધા પૈસા આપવાના નથી. કેમ? કારણ કે જીઓ હજી નવી નવી કંપની છે અને આ કેસ જ 15 વર્ષ જૂનો છે, ત્યારે જીઓનો જન્મય નહોતો થયો, એટલે એમને એટલા બધા પૈસા આપવાના નથી. અને એમને જે આપવાના હતા થોડાક એ બધા દઈ દીધા છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી સાથે સંબંધિત છે. પીએમઆઈ પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભારતની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જે છે એ ઓગસ્ટની અંદર બૂસ્ટ થઈ શકે એમ છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઉત્પાદનની અંદર વધારો થઈ શકે એમ છે, ક્યારે? ઓગસ્ટની અંદર. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ શકે છે. યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ એવું કીધેલું છે કે કદાચ ટ્રેડ ડીલ થઈ શકે છે, એવું પિયુષ ગોયલે કીધેલું છે. પિયુષ ગોયલ આપણા કોમર્સ મિનિસ્ટર છે અમેરિકા અને ભારત વચ્ચે. થોડા સમય પહેલાં અમેરિકાએ ભારતને જીએસપીમાંથી કાઢી નાખેલું હતું. તો જીએસપી તમને ખબર હોય છે, જીએસપી એટલે કે જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ, જેના અંતર્ગત ભારતની અમુક વસ્તુ ટ્રેડ ફી રીતે અમેરિકાની અંદર વેચવામાં આવતી હતી, જે 129 જેટલા દેશને અમેરિકા દ્વારા આપવામાં આવ્યું છે. અને એ મોટાભાગના ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ડેવલપિંગ વર્લ્ડ એટલે કે વિકાસશીલ દેશોને આપવામાં આવ્યું હતું 129માં. પહેલાં ભારતનું ઇનામ હતું, હવે છે નહીં. જેના અંતર્ગત 4,800 એવી પ્રોડક્ટ છે કે જે અમેરિકામાં ડ્યુટી ફ્રી આપણે વેચી શકીએ છીએ, એને એન્ટ્રી આપવામાં આવે છે. બીજી વાત કરીએ તો ઓડિશાની અંદરથી 19-20 કિલોના આઈવરીનો મતલબ શું થાય? આઈવરીનો ગુજરાતીમાં કહેવાય દંતસૂળ. તમને થાય દંતસૂળ એટલે શું? દંતસૂળ એટલે કે હાથીના જે દાંત આગળ જે સફેદ કલરના લટકતા હોય, જે ખાવાના ન હોય, દેખાડવાના જ હોય, ખાલી દંતસૂળ આવો હોય, એની તસ્કરી થયેલી છે. આ એક રીતે આનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે, ઓર્નામેન્ટ્સ, ઘરેણાની બધામાં ઉપયોગ થતો હોય છે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓડિશાની અંદર 20 કિલો જેટલા આ દંતસૂળ જે છે એ સીઝ કરી લેવામાં આવેલા છે, જપ્ત કરી લેવામાં આવે છે ગેરકાયદેસર રીતે. આ પ્રાણીઓનો એનો શિકાર કરતા હોય પછી એમાંથી આ બધી વસ્તુ લઈ લે અને એને વેચી દેતા હોય, તો 20 કિલો પકડાઈ ગયેલા છે. કઈ જગ્યાએ? ઓડિશાની અંદર સીઝ કરી દીધેલા, સીઝ એટલે જપ્ત કરી દીધેલા. પોચર એટલે ગેરકાયદેસર શિકાર કરવાવાળાના ટ્રેડર્સના આ બધાની પણ ધરપકડ કરેલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે, બરાબર? આ ખબર છે. હવે જો આગળ એક થોડો મુદ્દો બાકી રહી ગયો તો એ જોઈ લઈએ. આપણે આગળ વાત કરેલી હતી કે અત્યારે મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સાગરની અંદર થોડી લપ ચાલે છે. તો ભૂમધ્ય સાગર ખૂબ મોટો સાગર છે, એ તમે જોઈ શકો છો. એશિયાને પણ ટચ કરે છે, આફ્રિકાને પણ ટચ કરે છે અને યુરોપને પણ ટચ કરે છે. ત્યારે મેં તમને કીધું હતું, તો આ તો તમને ખબર હોય છે, કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે ભૂમધ્ય સાગર નીચેનામાંથી કયા ખંડને ટચ કરતો નથી, તો એશિયા, યુરોપને, આફ્રિકાને ટચ કરે છે. અને અમુક મોટા મોટા દેશના પણ નામ તમને ખબર હોય છે, સ્પેન, મોનેકો, ઇટલી, ગ્રીસ, તર્કી, આ બધા દેશને પણ એ ટચ કરે છે. મોટા મોટા ખાલી નામ ખબર હોવી જોઈએ, બરાબર? જો અહીંયા બધા દેશના નામ આપેલા છે કે કોને કોને ટચ કરે છે, બધા ગોખવાની જરૂર નથી, બરાબર? તો આજ માટે આટલું રાખીએ. પરંતુ આ જે બધા સોશિયલ મીડિયા જે છે અહીંયા તમે જોડાઈ શકો છો, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ. ફેસબુકની અંદર ધ હાર્દિક વર્માને સ્ટડી ટેલરને આ બધામાં જોડાઈ શકો છો. ટેલિગ્રામમાં સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી લેજો, તો તમને PDF મળી જશે. તો આજ માટે આટલું રાખીએ. પરંતુ છતાં પહેલાં પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, ભારત ટ્રાઈ સર્વિસ એક્સરસાઇઝ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય પ્રકારની અભ્યાસ જે છે એ કોની કોની સાથે કરે છે, બરાબર? એક તો અમેરિકા સાથે કરે છે અને રશિયા સાથે કરે છે. કોની કોની સાથે કરે છે એ જવાબ મેં તમને દઈ દીધો. એ અભ્યાસનું નામ શું છે એ તમારે કહેવાનું છે. લાઇટનિંગ માટેનું એક એપ છે, લાઇટનિંગ માટે એક એપ્લિકેશન, વીજળીની આગાહી કરી શકે એવું એક એપ્લિકેશન બનાવવામાં આવેલું છે. એ એપ્લિકેશનનું નામ શું છે એ તમારે કહેવાનું છે. CCTNS આ કોને બનાવેલું છે એ કહેવાનું છે. ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ. આઈવરી સીઝ ધ
આઈવરી જે છે એટલે કે હાથીના જે દંત સુર, હાથીના દાંત જે મોટા આવે સફેદ કલરના, એ જપ્ત કરી લેવામાં આવેલા છે 20 કિલો જેટલા. કયા રાજ્યમાંથી જપ્ત કરેલા છે? અને મેડિટેરિયન સી જે છે આ કેટલા ખંડને અડે છે? અને અમુક અમુક દેશ, 2-3 દેશના નામ લખી નાખો કે જે એની સાથે સરહદ ધરાવતા હોય. બરાબર, તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક સાથે.